હા બોલો તો એક હજુ શેર કરું છું એક જુદું બાર આવે છે અવાજ મારો વોઇસ આવે છે મારો યસ ક્લિયર વોઇસ અને એક મિનિટ બરાબર પીપીટી એક સેકન્ડ હા

गुड आफ्टरनून एवरी वन वॉइस क्लियर है तो टाइप वाई इन द चैट बॉक्स अगर मेरा वॉइस क्लियर आ रहा है तो चैट बॉक्स में वाई लिख दीजिए गुड गुड वॉइस क्लियर है सुरेश भाई टाइप वाई इन द चैट बॉक्स ओके वॉइस क्लियर चलो वेरी गुड तो તમને બધાને ખબર જ છે કે આજનું જે સેશન છે એ ડાયાબિટીસ રિવર્ઝલ ઉપર છે અને બહુ જ અમેઝિંગ સેશન રહેવાનો છે આવનારા સાડા છ સુધી રહેશે બહુ જ અમેઝિંગ વસ્તુ હું શેર કરીશ તમારી સાથે જેમ તમને ખબર જ છે કે ડાયાબિટીસ જે છે એક એપિડેમિક જેવું થઈ ગયું છે આજે જુઓ ઘણા બધા ઘરોમાં તમને ડાયાબિટીસની સાથે બ્લડ પ્રેશર થાઇરોઇડ કોલેસ્ટ્રોલ ઓબેસિટી મેદસ્વીતા એ બધા ઘણા બધા કેસીસ જોવા મળી રહ્યા છે તો એનો આપણે પરમાનન્ટલી જડમૂળથી કઈ રીતના ઈલાજ કરીશું એના માટે આજે આપણે ભેગા થયા છે આઈ વેલકમ ઓલ ઓફ યુ ચાલુ કરતાં પહેલાં હું તમને બધાને રિક્વેસ્ટ કરીશ કે તમે કઈ સિટીથી બિલોંગ કરો છો બધા ચેટ માં લખો આઈ રિક્વેસ્ટ એવરી વન ઓફ યુ તમે કઈ સિટીથી બિલોંગ કરો છો એ ચેટ માં લખો આ વેબિનાર આપણે ઇન્ટરેક્ટિવ રાખીશું એટલે તમને બધાને મજા આવશે તમે કઈ સિટીથી નિરાલીબેન રાજકોટથી રોનકભાઈ અમદાવાદથી મહેશભાઈ અમદાવાદથી વેરી ગુડ ઇન્ટરેક્ટિવ રાખીશું વિરલ કડેચાજી થી સુરેશ પરમારજી સુરતથી સંજય કોંડિયાજી અમરેલી અમરેલીથી વેરી ગુડ બહુ સરસ બહુ સરસ રિક્વેસ્ટ એવરી વન બધા ચેટબોક્સમાં લખજો કઈ સિટીથી બિલોંગ કરો છો પહેલા તો સૌનો બધાનો થેન્ક યુ આભાર કે તમે જોડાયા શનિવાર ઇવનિંગમાં મોટા ભાગના લોકો ફેમિલી સાથે બહાર ફરવા જતા હોય જ્યારે તમે લોકો કંઈક નવું શીખવા માટે આજે અહીંયા ભેગા થયા છો તમારી લાઈફમાં ચેન્જ લાવવા માટે અહીંયા ભેગા થયા છો એ બદલ આપ સૌને થેન્ક યુ ચાલુ કરતા પહેલા હું થોડીક વસ્તુ તમારી સાથે શેર કરીશ કે મારી વેલ્યુઝ શું છે લાઈફમાં અને કેક ને ક્યાંક આ વેલ્યુઝ તમે પણ રિલેટ કરી રહ્યા છો એટલે જ આજે તમે ટાઈમ કાઢીને આ ઓનલાઈન માં આવેલા છો મારી વેલ્યુઝની વાત કરું તો હું હેલ્થને ઓલવેઝ પ્રાયોરિટી આપું છું ફ્રીડમ ફ્રીડમમાં બિલીવ કરું છું ઇમોશનલ ફ્રીડમ મેડિસિન ફ્રી લાઈફ તમારું ફાઇનાન્શિયલ ફ્રીડમ જ્યારે દવાઓના ખર્ચા ઘટે ત્યારે ફાઇનાન્શિયલ ફ્રીડમ મળે અને ત્રીજી વસ્તુ ગ્રોથ માઇન્ડસેટ કે લાઈફમાં ગ્રોથ માઇન્ડસેટ વાળા વ્યક્તિ ઓલવેઝ કન્ટિન્યુઅસ કંઈક ને કંઈક નવું શીખતા જાય ચેન્જીસ લાવતા જાય લાઈફમાં કે કઈ રીતના આપણે આપણી હેલ્થને બેટર કરીએ અને એક હોય ફિક્સ માઇન્ડસેટ કે જે ડો પંચ એક ટાઈમ લંચ ઓર લાઈફ એ પણ તમે લોકો આ ત્રણેય વેલ્યુઝ જોડે બિલોંગ થાવ છો જો તમે રિલેટ થતા હોય વેલ્યુઝ જોડે તો ટાઈપ એફ જી એચ ઇન ધ બોક્સ તમે જો આ વેલ્યુઝ સાથે રિલેટ થતા હોવ તો ટાઈપ એફ જી એચ ઇન ધ બોક્સ ફ્રીડમ ગ્રોથ અને હેલ્થ એફજી એચ ઇન બોક્સ આપણે વેબિનાર ઇન્ટરેક્ટિવ રાખીશું બરોબર સાયન્ટિફિકલી બી એ પ્રૂવ થઈ ચૂક્યું છે કે જેટલા તમે ઇન્ટરેક્ટિવ રહેશો એટલું સબકોન્શિયસ માઇન્ડમાં તમારે વધારે અંદર રજિસ્ટર થશે બધી વસ્તુ થેન્ક યુ નિરાલીબેન થેન્ક યુ વેરી મચ આઈ રિક્વેસ્ટ એવરી વન બધા ચેટબોક્સમાં લખજો સુરેશભાઈ થેન્ક યુ વેરી મચ ગુડ ગુડ ઇન્ટરેક્ટિવ રહેશો નેહાજી થેન્ક યુ હા જસ્ટ ઓકે હું થોડું ક્લેરિફિકેશન આપવા માંગુ છું કે ઘણી બધી વસ્તુ આજે તમે જુઓ માર્કેટમાં હશે કે તમારું એક મહિનામાં ડાયાબિટીસ રિવર્સ કરી દઈશું તમારું એક મહિનામાં વજન ઘટાડી દઈશું તો એ બધા શોર્ટકટમાં હું નથી માનતો અને ક્યાંક ને ક્યાંક આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ કે તમે પણ એ બધા ફોલ્સ ક્લેમમાં ના પડતા બિકોઝ ધીઝ આર ઓલ સાયન્ટિફિકલી ને અનઇથિકલી અનસાઇન્ટિફિકલી ને અનઇથિકલી આ બધી વસ્તુ થતી હોય છે આપણી જે કોમ્યુનિટી છે સાયન્ટિફિકલી ક્વોલિફાઈડ પર્સન દ્વારા તમારી ડાયાબિટીઝ રિવર્સલની જર્ની આપણે ચાલુ કરીશું જો તમે કોઈ શોર્ટકટ ના સંદર્ભમાં અહીંયા આવ્યા હોય છે તો રિક્વેસ્ટ એવરીવન કે આ વેબિનાર તમારા માટે નથી કારણ કે અહીંયા હું ઇટ વિલ ટેક ટાઈમ તમારું ડાયાબિટીસ રિવર્સ કરવું હોય વેઇટ લોસ કરવું હોય તો ઇટ વિલ ટેક થ્રી ટુ સિક્સ મંથ મે બી અપ ટુ વન યર શોર્ટકટ માનીને જો આપણે આવતા હોઈએ તો એ ટોટલી અનસાયન્ટિફિક પ્રેક્ટિસ છે ને હું એમાં માનતો નથી આ વેબિનારમાં તમને શું શીખવા મળશે તો હું તમને એટલી જબરજસ્ત સ્ટ્રેટેજીસ ને આખી બ્લુપ્રિન્ટ પ્રિન્ટ આપવાનો છું આજે જેમાં હું તમને કે તમારે તમારો વાય શું છે તમારે શા માટે તમારું ડાયાબિટીસ રિવર્સ કરવું છે કે કોઈ પણ લાઈફસ્ટાઈલ ડીઝીઝ હોય ડાયાબિટીસની સાથે મે બી તમારે બ્લડ પ્રેશર થાઇરોઇડ કોલેસ્ટ્રોલ મેદસ્વીતા એ કંઈ પણ હોય તો એ બધું એને લાઇફસ્ટાઈલ ડિઝીઝમાં આપણે કન્સિડર કરીશું બીજી વસ્તુ કે તમારી એવી કઈ બિલીફ પેટર્ન છે જે તમને રોકી રહી છે ડાયાબિટીસ રિવર્સ કરવામાં અને તમારા એવા કયા ફિયર્સ છે જે તમને ડાયાબિટીસ રિવર્સલ કરવામાં રોકી રોકી રહ્યા છે તો ઇમેજિંગ તમે કરો અત્યારે દસ સેકન્ડ માટે આંખો બંધ કરીને કે તમે મેડિસિન ફ્રી લાઈફ જીવી રહ્યા છો તમે ઇમોશનલી સારું ફીલ કરી રહ્યા છો તમારી એનર્જી લેવલ વધી રહ્યું છે આંખો બંધ કરીને અત્યારે એ વસ્તુને ફીલ કરો બિકોઝ ધીઝ ઇઝ ધી આ જે સેમિનાર છે લાઈફ ચેન્જિંગ ટ્રાન્સફોર્મેશન લાવશે આવનારા દોઢ કલાક તમારામાં પણ એની માટે હું જે કહું એ તમારે ફોલો કરવાનું છે દસ સેકન્ડ માટે તમે ઇમેજિંગ કરો કે તમારું વેઇટ રિડ્યુસ થઈ ગયું છે ડાયાબિટીસ મટી ગયું છે યુ આર એન્જોઈંગ ઓલ યોર ફૂડ એન્ડ એવરીથિંગ તમે ક્યાંક ને ક્યાંક આમાં માનો છો એટલે જ આજે અહીંયા છો આ સેશન તમારી એવી ક્યાંક ને ક્યાંક બિલીફ પેટર્ન છે કે આપણે આ કરી શકીએ એટલે જ આજે અહીંયા છો તમે અને હું તમારી સાથે મેં જેમ કીધું કે આખો પાથ શેર કરીશ આજે કે કઈ રીતના આપણે આપણું ડાયાબિટીસ રિવર્સ કરીશું નેચરલી દવા વગર એ પણ સાયન્ટિફિક મેથડથી છેલ્લે વેબિનારના એન્ડમાં તમારા માટે સરપ્રાઇઝ છે તો છેલ્લે સુધી જરૂર રહેજો ક્વેશ્ચન આન્સર્સ આપણે છેલ્લે લઈશું નોટ્સ અને પેન લઈને બેસજો કારણ કે ઘણી વસ્તુ તમારે લખવી પડી એવું લાગે તો લખી શકો અથવા સ્ક્રીનશોટ લઈ શકો ખાસ વિનંતી કે છેલ્લે સુધી જરૂર રહેજો કોઈ કામ હોય તો આ રિક્વેસ્ટ કે અત્યારે જ તમે વેબિનાર છોડી દેજો બિકોઝ અડધ તમે અડધો એટેન્ડ કરશો તો ખ્યાલ નહીં આવે તો પૂરા એટેન્શન કોન્સન્ટ્રેશન સાથે મારી સુધી મારી સાથે છેલ્લે સુધી રહેજો ક્વેશ્ચન આન્સર જેમ કીધું છેલ્લે એલર્ટ ઇન્ટરેક્ટિવ એનર્જી તમારી હાઈ રાખો ચલો બધા એનર્જી હાઈ રાખો જ્યાં બેઠા છો ત્યાં સ્ટ્રેટ બેસી જાઓ ચહેરા ઉપર એક સ્માઈલ લાવી દો ચહેરા ઉપર એક સ્માઇલ લાવી દો બધા પોશ્ચર બધાના કરેક્ટ કરી લો બીકોઝ ક્યાંય પણ આપણે નવી વસ્તુ શીખવી હોય લાઈફમાં તો એની માટે પોશ્ચર ને બોડી ફિઝિયોલોજી પહેલા કરેક્ટ કરવી જરૂરી છે તો ઓલવેઝ ચહેરા ઉપર થોડી સ્માઈલ લાવી લો એનર્જી હાઈ રાખો ટાઈપ ઈ ઇન ધ ચેટ બોક્સ જો તમારી એનર્જી હાઈ થઈ ગઈ હોય છે હાઈ થઈ ગઈ છે તો ટાઈપ ઈ ઇન ધ ચેટ બોક્સ એનર્જી ક્યારે હાઈ થશે ચહેરા ઉપર સ્માઇલ અને પોશ્ચર કરેક્ટ કરી લો બે વસ્તુ કરશો એટલે તમારી એનર્જી હાઈ થઈ જશે થેન્ક યુ નિરાલીજી થેન્ક યુ આઈ રિક્વેસ્ટ એવરી વન ટાઈપ ઇ ઇન ધ ચેટબોક્સ જો તમારી એનર્જીમાં કંઈક ફેરફાર થયો હોય તો ટાઈપ ઇ ઇન ધ ચેટ બોક્સ પછી આપણે ચાલુ કરીએ થેન્ક યુ વિરાલભાઈ થેન્ક યુ વેરી મચ ઇન્ટરેક્ટિવ રહેશો એટલી તમને મજા આવશે કાજલ બેન પરમાર થેન્ક યુ વેરી મચ વેરી ગુડ જેની એનર્જી હાઈ છે એ લોકો ટાઈપ ઈ લખી રહ્યા છે બાકી બધાની એનર્જી હજી હાઈ થઈ નથી આઈ એવરી વન કે ટાઈપ ઇન ધ ચેટ બોક્સ યસ દીપાલીબેન થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ઓકે હવે કેટલી ક્લિનિકલ સ્ટડીઝ થઈ ચૂકી છે કે ડાયાબિટીઝ રિવર્સ થઈ શકે છે આ જે સ્ટડીઝ છે એ ઓથોરાઈઝ સ્ટડી છે અને ડોક્ટર્સ દ્વારા જ થયેલી સ્ટડી છે જેમ કે ડાયરેક્ટ સ્ટડી પછી બીજી છે લુક અહે ટ્રાયલ તો આ બધી ક્લિનિકલ પ્રૂવન વસ્તુ છે કે ડાયાબિટીઝ રિવર્સ થઈ શકે છે અને બીજી છે કે એક્સરસાઇઝ અને ટાઈપ ટુ ડાયાબિટીસ આવી રીતના બધા પિલ્લર ઉપર આપણે ફોકસ કરીને આપણું ડાયાબિટીઝ રિવર્સ કરી શકીએ છીએ આ બતાવવા પાછળનો હેતુ એ છે કે આપણને ઘણીવાર આપણે ડોક્ટર્સ એવું કહેતા હોય ફેમિલી મેમ્બર ફ્રેન્ડ્સ કે ભાઈ ડાયાબિટીઝ રિવર્સ ના થાય આ તો રાજરોગ કહેવાય એકવાર ચાલુ થઈ દવા તો લાઇફ લોંગ લેવી પડે આ મટે નહીં જડમૂળથી તો એ વસ્તુ ખોટી છે આ ડોક્ટરો દ્વારા થયેલી સ્ટડી છે આ ત્રણે ત્રણ સ્ટડી મેં તમને બતાવી એટલે એ જો આપણે બિલીફ પેટર્ન છે તો સૌથી પહેલા એ કાઢી નાખો કે આ વસ્તુ પોસિબલ નથી આપણે આગળ જોઈશું કે શા માટે બિલીફ પેટર્ન આપણે કઈ રીતના ચેન્જ કરીશું મોટા ભાગના લોકોનો પ્રોબ્લેમ એવો જ હોય છે કે કારણ કે આપણું જે બચપનથી જોતા આવે છે આપણા ડોક્ટર ફેમિલી ડોક્ટરે પણ એવું કીધેલું હોય કે ડાયાબિટીસ માટે નહીં તો એ કઈ રીતના આપણે બદલી શકાય બિકોઝ હવે ઘણી બધી એવી સ્ટડીઝ ને ઘણા બધા પેશન્ટો પણ આપણી આસપાસ હશે ફેમિલી ફ્રેન્ડ્સ રિલેટિવ ઓનલાઈન પણ તમને એવા ઘણા કેસીસ મળી જશે કે એમણે પોતાનું ડાયાબિટીસ રિવર્સ કરેલું છે ઇન્સ્યુલિન પણ બંધ કરેલા છે ઇવન સાહીઠ સિત્તેર વર્ષની ઉંમરે પણ તો પર્પઝ છે કે આ સાયન્ટિફિકલી પ્રૂવ થઈ ચૂક્યું છે તો એ આપણે અત્યારે ચાલુ કરતાં પહેલાં જે આપણે કેપ ટોપી પહેરેલી છે કે આવું ના થઈ શકે તો એ ટોપી કાઢીને બાજુમાં ફેંકી દો બરાબર હવે ક્લિનિકલી આ સ્ટડીઝ બી પ્રૂવ કરી ચૂકી છે ચાલુ કરતા પહેલા મેં શા માટે બિંગ એલોપથી એલોપેથી ડૉક્ટર મારી ચૌદ વર્ષથી વધારાની પ્રેક્ટિસ છે અત્યારે પણ હું પ્રેક્ટિસ કરી રહ્યો છું શા માટે આ મિશન ઉપાડ્યું કે લોકોનું ડાયાબિટીસ રિવર્સ કરવું જોઈએ નેચરલી દવા વગર જો તમે જાણવા માંગતા હોય તો ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ શા માટે બિઈંગ એલોપથી ડોક્ટર હોવા છતાં પણ હું આ કરી રહ્યો છું જો તમે જાણવા માંગતા હોય એની પાછળનો હેતુ તો ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ થેન્ક યુ રોનક બી થેન્ક યુ વેરી મચ જઈને મેં લાઈઝેશન કર્યું જીરિયાટ્રિક થી લઈને એનએલપી છે ઇન્ડસ્ટ્રીઅલ હેલ્થ છે અમેરિકન હાર્ટ એસોસિએશનમાં પણ મેં અમુક કોર્સ કરેલા છે લાઈફ સપોર્ટ સિસ્ટમના હવે જે છે કહેવા જઈ રહ્યું છે બહુ ધ્યાનથી સાંભળજો બહુ અગત્યની વસ્તુ છે મારી જર્ની શેર કરીશ તમારી સાથે જેમ મેં તમને કીધું કે શા માટે આ મેં ચાલુ કર્યું બિંગ એલોપથી ડોક્ટર ડૉક્ટર હોવા છતાં પણ શા માટે હું નેચરલી ડાયાબિટીસને રિવર્સ કરું છું એની પાછળનું આ એક બહુ જ અગત્યનું રીઝન છે નવેમ્બર બે હજાર બાવીસની વાત કરું તો મને પોતાને છાતીમાં દુખાવો માથું દુખતું હતું ચાલુ તો શ્વાસ ચડી જાય વીકનેસ થાક લાગે મેં મારું બ્લડ પ્રેશર રેગ્યુલર ટ્રેક કર્યું હતું વન ફિફ્ટી નાઇન્ટી જેટલું રહેતું હતું એ વખતે મારી એજ થર્ટી સિક્સ હતી નવેમ્બર બે હજાર બાવીસની વાત કરું તો એન્ડ પછી મારું નિદાન થયું બધા રિપોર્ટ કરાયા મારું કોલેસ્ટ્રોલ બહુ વધારે આવ્યું બીપી તો ઓલરેડી વધારે રહેતું હતું મારું વજન ખાસું વધી ગયું હતું માઇગ્રેનનો મને પ્રોબ્લેમ હતો એ રીકરન્ટ બહુ જ વધી ગયો હતો તો ધેન આઈ હેવ ટુ સ્ટાર્ટ ધ મેડિકેશન બીકોઝ બિંગ એન એલોપેથી ડૉક્ટર અમે તો બચપનથી એડમિશન લીધું મેડિકલ કોલેજ કે બધી વસ્તુ મેડિસિન મેડિસિન ચાલુ કરી બધી વસ્તુ એઝ ઇટ ઇઝ કંટ્રોલમાં આવી ગઈ બધી આવા જ એક હેલ્થના વેબિનાર સેમિનાર અને આવા મતલબ ત્રણ ચાર વર્કશોપ એટેન્ડ કર્યા પછી મને એટલું સમજાયું કે મારી એ છત્રીસ વર્ષની છે આવનારા પંચોતેર વર્ષ સુધી જો મારે એક એવરેજ આયુષ્ય હોય મનુષ્યનું તો હું દવા સાથે તો જીવન નથી જ માંગતું એક વસ્તુ મને ક્લિયર થઈ ગઈ સેકન્ડ થિંગ તો હવે જો દવા બંધ કરવી હોય તો આની માટે એવી કઈ સ્ટ્રેટેજી ફોલો કરવી પડે કે કોઈ પણ લાઈફ સ્ટાઈલ ડિઝીઝ ને આપણે મૂળથી કઈ રીતના મિટાડી શકીએ મટાવી શકીએ એ મેં શીખવાનું ચાલુ કર્યું બધા પિલર ઉપર ફોકસ કરીને મેં છ મહિનાની અંદર બધી જ દવા મારી બંધ કરી ચાર પ્રકારની દવા હતી બધી જ બંધ કરીને આજે પણ હું કોઈ પણ પ્રકારની દવા નથી લેતું વેઇટ લોસ પણ મારો કર્યો અને કન્ટિન્યુઅસલી ફોલો કરીમેન્ટ કરી શકો જાણવા માંગતા તો ટાઈપ વાય ઇન ધ બોક્સ થેન્ક યુ કાજલજી સુરેશજી થેન્ક યુ વેરી મચ જો તમે લોકો એ જાણવા માંગતા હોવ કે મેં એવી કઈ સ્ટ્રેટેજી એપ્લાય કરીને મારું આ કે કોઈ પણ લાઈફસ્ટાઈલ ડિઝીઝને આપણે મૂળથી કઈ રીતના મટાવી શકીએ થેન્ક યુ રોનકભાઈ થેન્ક યુ દિપાલીજી ઓકે તો આપણે એના વિશે આપણે ડિસ્કસ કરીશું પણ પહેલા અમારું ડાયબ ઉત્સવ જે વેલનેસ ઓવર ડાયાબિટીસમાં માને છે કે કોઈ પણ બીમારીને હેલ્ધી વે અને સાયન્ટિફિક પ્રોસેસથી તમે એને જડમૂળથી મટાડો કોઈ જાતનું સ્ટ્રીક ડાયટ સ્ટ્રીક એક્સરસાઇઝ ફોલો કર્યા વગર મેં આખો ડિઝાઇન કર્યો છે મારો પ્રોટોકોલ અને અમારું મિશન છે કે અમે લોકો એક લાખ લોકોની લાઈફમાં એમનું ડાયાબિટીસ રિવર્સ કરવા માંગે છે પણ નેચરલી દવા વગર જેથી વધારેમાં વધારે લોકો એમની લાઈફને એન્જોય કરી શકે એમની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ થાય એમનું ઇમોશનલ વેલ વેલબીંગ ઇમ્પ્રુવ થાય એમનું એનર્જી લેવલ વધે અને સોસાયટીમાં એ લોકો બીજા લોકો માટે રોલ મોડલ બની શકે તો આ મિશનને ધ્યાનમાં રાખીને અને મારી જર્ની મેં જે વસ્તુ સફર કરી છે ઓવર ધ પીરિયડ એઝ અ છત્રીસ વર્ષની ઉંમરે જો મને થઈ શકતું હોય તો પહેલાં વસ્તુ કે આ કેટલું કોમન પ્રોબ્લેમ છે અને બીજી વસ્તુ કે ખબર પડ્યા પછી પણ નવ્વાણું ટકા લોકોને રાઇટ સ્ટ્રેટેજી રાઈટ ગાઈડન્સ રાઈટ સપોર્ટ ને રાઈટ કાઇન્ડ ઓફ એકાઉન્ટેબિલિટી નથી મળતી આ પણ એક બહુ મોટો પ્રોબ્લેમ છે તો હું એ જ વસ્તુ આજે તમારી સાથે શેર કરીશ કારણ કે મેં આની પાછળ લાખો રૂપિયા ખર્ચીને આખી સિસ્ટમ મેં શીખી છે બહુ બધો ટાઈમ મારો ઇન્વેસ્ટ કર્યો છે અને એ આખું સાયન્ટિફિકલી મેં ડિઝાઇન કરેલું છે આખો પ્રોટોકોલ તો એના વિશે આપણે આજે ચર્ચા કરીશું પણ છેલ્લે સુધી તમારે બન્યા રહેવું પડશે આની માટે મારી પર્સનલી વાત કરું તો મેં અલગ અલગ જગ્યાએ જઈને મેં કીધું ઘણો બધો ટાઈમ અને પૈસા ઇન્વેસ્ટ કર્યા આની માટે અલગ અલગ જગ્યાએ જઈને મેં ડિગ્રીઓ લીધી કે કોઈ પણ બીમારીને જડમૂળથી કઈ રીતના મટાડી શકાય ચાહે સ્પિરિચ્યુઅલ કોચિંગ હોય ફિટનેસનું હોય હેલ્થ કોચિંગ હોય બધા અલગ અલગ પહેલું પર મેં જઈને સ્ટડી કર્યો અને મારી પોતાની સિસ્ટમ ડેવલપ કરી અને હજારથી પણ વધારે પેશન્ટને મેં સક્સેસફુલી એમણે રિવર્સ કરાયા છે કોચિંગ આપીને ડાયાબિટીસના દર્દીઓને એ પણ સાયન્ટિફિક અને હેલ્ધી વેઝથી કોઈ પણ પ્રકારના સ્ટ્રીક ડાયટ અને ફિટનેસ રૂટીન વગર તો તમે બધા રેડી છો જાણવા માટે આવા આ સ્ટ્રેટેજી એવરીબડી ઇઝ રેડી ચહેરા ઉપર સ્માઈલ રાખીને એક સરસ વાય લખી દો ચેટબોક્સમાં યસ એનર્જી ઓલવેઝ હાઈ રાખો તમે પણ આ કોમ્યુનિટીના હિસ્સા બની શકો છો અને સક્સેસફુલી તમારા ડાયાબિટીઝને રિવર્સ કરી શકશો તમારો વેઇટ પણ લોસ કરી શકશો હેલ્ધી વેસથી થેન્ક યુ થેન્ક યુ વેરી મચ એવરીબેન થેન્ક યુ અમારી કોમ્યુનિટીના કેટલાક એક્ઝામ્પલ હું તમારી સાથે શેર કરીશ જસબીરસિંહજી બહુ જ અમેઝિંગ અંકલની અડસઠ વર્ષની એજ છે અને એન્જીઓપ્લાસ્ટી બે હજાર એકવીસમાં થઈ પંદર દિવસ એમને હોસ્પિટલમાં રાખવા પડેલા કોવિડ હતો ત્યારે કોવિડ પત્યા પછી ત્રણ મહિના સુધી ઓક્સિજનના માસ્ક સાથે એમને રહેવું પડેલું ત્રણ મહિના એટલી હદે એમના ફેફસા ડેમેજ હતા અમારી કમ્યુનિટીમાં જોડાયા પછી વિદ સિક્સ મંથ એમનું એચ એવન સી કંટ્રોલ આવ્યું એટથી સિક્સ પોઈન્ટ ફાઇવ નાઇન્ટી ફાઈવ ટુ એટી ટુ વેઇટ આવ્યું એફબીએસ કંટ્રોલના અત્યારે અંકલ ટોટલી હેલ્ધી લાઈફ જીવી લ્યા છે પહેલા પંદર મિનિટ બી નહોતા ચાલી શકતા અત્યારે રોજ જે એક કલાક વોકિંગ કરે છે એટ ધ એજ ઓફ સિક્સટી એટ યર એમની સ્લીપ એનર્જી વર્ક એફિશિયન્સી જબરજસ્ત ઇમ્પ્રૂવ થયું છે આપણે એમનો વિડીયો પણ જોઈશું છેલ્લે બીજા ઉપેન્દ્ર લિંબાચિયાજી વિધ ઇન અ સિક્સ મંથ એચ બી એવન સી આઠથી છ ફાસ્ટિંગ સુગર કંટ્રોલ બધી જ મેડિકેશન બંધ છે અને કરન્ટલી લિવિંગ હેલ્ધી એન્ડ હેપી લાઈફ ધીઝ આર ઓલ અલાઇટ મેમ્બર ઓફ અવર કમ્યુનિટી ડાયાબુટ્સ ઓફ કમ્યુનિટી રાયમલભાઈ દેસાઈ અગેન નાઇન નવમાંથી સિક્સ પોઈન્ટ ફોર એચ બી એ નાઇન્ટી ફોરથી સિક્સ વેટ અને વન થી નાઇન્ટી સિક્સ એમનું તો કહેવાનો મતલબ આ કમ્યુનિટીના એક્ઝામ્પલ તમને બતાવવાનો મતલબ કે આ લોકો પણ તમારી જેવા જ હતા જ્યારે જ્યારે એ લોકો પણ આવી રીતના કોઈ હેલ્થના વેબિનારમાં આવેલા અને એમને પણ કેક ને કેક ડાઉટ હતો પણ આ વેબિનારના એન્ડમાં સેશનના એન્ડમાં એમના ડાઉટ્સ ક્લિયર થાય એક્શન મોડમાં આવીને અમારી કમ્યુનિટીમાં જોડાયા અને જો તમે કેટલું જબરજસ્ત એમને ટ્રાન્સફોર્મેશન લાવ્યા છો તો શું તમે પણ આવું ટ્રાન્સફોર્મેશન લાવવા ઈચ્છો છો તમારી લાઈફમાં કમ્યુનિટીના હિસ્સા બનીને તો ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ તમે પણ આ કરી શકો બહુ જ ઇઝીલી આ કોઈ કોઈ રોકેટ સાયન્સ નથી એની માટે રાઈટ ગાઈડન્સ સ્ટ્રેટેજી સપોર્ટની જરૂર છે ઇન્ફોર્મેશન તો તમને યુટ્યુબ પર મળી જશે ઘણી બધી પણ ક્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરવી કયા સ્ટેપ્સમાં ઇમ્પ્લિમેન્ટ કરવી સાચું ગાઈડન્સ સ્ટ્રેટેજી સપોર્ટ ટાઈમ ટુ ટાઈમ એ બહુ જગતથી નવ્વાણું ટકા રોલ એનો છે બિકોઝ ઇન્ફોર્મેશન કદાચ તમને આજે મારી કરતા બી વધારે કદાચ તમને ખબર હશે અત્યારે બેઠા છો તો કારણ કે બધાએ જોયેલા જ છે વિડિયો યુટ્યુબ પર કે વજન કઈ રીતના ઘટાડવું નેચરલી ડાયાબિટીસ કઈ રીતના રિવર્સ કરવું નેચરલી પણ છતાં લોકો કરી નથી શકતા શા માટે નથી કરી શકતા આપણે જોઈશું આજે આગળ તો ચાલુ કરતા પહેલા હું તમને ડાયાબિટીસ વિશે થોડી એક જનરલ સરસ એક એક્ઝામ્પલ આપીને સમજાવું ધ્યાનથી સાંભળજો તમને બધાને ખ્યાલ છે કે આપણા પેટમાં નામની એક હોય જેનું કામ હોર્મોન બનાવવાનું હોય આ જે હોર્મોન છે એ ગ્લુકોઝને રાખે છે હવે તમે એવું ધારી લો કે આ ઇન્સ્યુલિન જે છે જે સ્વાદુપિંડ પેનક્રિયસમાંથી બને છે એ ટેક્સી છે અને તમારા શરીરમાં સુગર છે ગ્લુકોઝના કણ એ પેસેન્જર્સ છે હવે તમે પહેલા નોર્મલ વ્યક્તિમાં શું થાય એ સમજો નોર્મલ વ્યક્તિમાં આ જે ગ્લુકોઝના કણ મને પેસેન્જર્સ ટેક્સીમાં બેસીને એની જગ્યાએ પહોંચી જાય એટલે શરીરની કોશિકાઓ સુધી પણ ડાયાબિટીસમાં શું થાય ડાયાબિટીસનું નંબર વન કારણ છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સનું પણ નંબર વન કારણ છે તમારા શરીરમાં ફેટની માત્રા વધારો આવી તો એમાં શું થાય કે આ ટેક્સી જે છે એનું પ્રમાણ ઓછું થઈ જાય શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઓછું થઈ જાય જ્યારે ગ્લુકોઝના કણ પેસેન્જર્સ વધી જાય તો નોર્મલી શું થતું હતું પેસેન્જર્સ બેસીને એની જગ્યાએ પહોંચી જાય પણ અહીંયા ટેક્સી ઓછી હોવાના કારણે ઓછા પેસેન્જર્સ એની જગ્યાએ પહોંચી શકશે આ જગ્યાએ એટલે કોશિકાઓ બાકીના જે પેસેન્જર્સ છે એ રસ્તામાં ફર્યા કરે અને આ રસ્તા એટલે તમારી ધમની અને શીરા જ્યારે તમે બ્લડ ટેસ્ટ કરો તો એ ડિટેક થાય સમજાય તમે ઓવરઓલ કહેવાનો મતલબ કે ટેક્સી જે છે એ ઘટી રહી છે શરીરમાં અને પેસેન્જર્સ વધી રહ્યા છે આપણે બે નું બેલેન્સ રાખવાનું છે બેનું બેલેન્સ રાખવાનું જો બેનું બેલેન્સ હશે તો બાકીના પેસેન્જર્સ રસ્તામાં નહીં ફરે બાકીના સુગરના ક રસ્તામાં નહીં ફરે ચલો કેટલા લોકોને સમજાયો આ ટેક્સી ને પેસેન્જર્સ વાળો કોન્સેપ્ટ ટાઈપ ટીપી ઇન ધ ચેટ બોક્સ બિકોઝ આને ઇઝી લેંગ્વેજમાં મેં તમને સમજાયો બહુ ટફ લેંગ્વેજમાં સમજાવત તો તમને ખ્યાલ આવત નહીં તમને ખ્યાલ આવ્યો તો ટાઈપ ટીપી ટેક્સી ને પેસેન્જર્સનો ટીપી લખો ટાઈપ ટીપી ઇન ધ ચેટ બોક્સ જો તમને ખ્યાલ આવ્યો બિકોઝ આની પાછળનું લોજિક એ છે કે જ્યારે તમને ખબર પડે કે આપણા શરીરની અંદર શું થઈ રહ્યું છે તો આપણને ઓરિયન્ટેશન આવે કે આપણે ક્યાં એક્શન લેવાનું છે થેન્ક યુ અલ્પેશભાઈ સતીષભાઈ નિરાલીબેન થેન્ક યુ વેરી મચ આઈ રિક્વેસ્ટ એવરી વન ટાઈપ ટીપી ઇન ધ ચેટ બોક્સ થેન્ક યુ ગિરીશભાઈ થેન્ક યુ વેરી મચ તો હવે શરીરની અંદર શું થઈ રહ્યું છે એ બધાનું ક્લિયર છે ટેક્સી ને પેસેન્જર્સ આપણે એને બેલેન્સ કરવાના છે વેરી ગુડ થેન્ક યુ ગીરીશભાઈ થેન્ક યુ સુરેશજી ઓકે હવે જો આપણને બહુ ધ્યાનથી સમજો કોઈ પણ બીમારીને શા માટે જળ મૂળથી આપણે નથી મળતી એની પાછળનું સૌથી સૌથી અગત્યનું કારણ ડાબી બાજુ તમે જુઓ એક હેલ્ધી સેલ્સ છે તો ડસ ડસ્ટબીન એક એક સેલ જેવું છે અને જમણી બાજુ ડસ્ટબીનમાં કચરો ભરેલો છે તો જમણી બાજુનો જે સેલ છે ડાયાબિટીસનો સેલ છે હવે ડાયાબિટીસનો હોય કે જેનું વજન વધારે હોય અને બી જેને બીપી હોય કોલેસ્ટ્રોલ હોય થાઇરોઈડનો પ્રોબ્લેમ હોય બધાના સેલ્સ આવા હોય છે કોઈ પણ અહીંયા તમે જોઈ રહ્યા છો કે કચરો બહુ બધો ભરાયેલો છે અહીંયા ડસ્ટબિન એટલે કોશિકા છે એમાં કચરો બહુ ભરાયેલો છે મતલબ કોશિકાઓ ચોખ્ખી નથી આપણે એને ચોખ્ખી કરવાની છે તો આ વસ્તુ એવી થઈ કે આપણે હાથમાં કાંટો વાગે અને પરુ થઈ જાય આજુબાજુ હાથમાં મને આપણે ઉપરથી એન્ટીબાયોટિક આપ આપ કરીએ તો શું પરુ મટશે પરું નહીં મટે જ્યાં સુધી આપણે કાંટો બહાર નહીં કાઢીએ ત્યાં સુધી એ પરુ મટશે નહીં મતલબ આપણે અત્યારે રૂટ રૂટકોઝ ઉપર કામ નથી કરી આપણે ઉપરથી જ મેડિસિન આપીને કરી રહ્યા છે પણ જ્યાં જળમૂળથી જ્યાં કામ કરવાનું છે કોશિકાઓને ચોખ્ખી કરવાની છે સેલ્સને ત્યાં કોઈ પણ પ્રકારનું કામ થઈ રહ્યું નથી અને એટલે તમે બધા એગ્રી હશો અને રિલેટ કરશો આ વાત જોડે કે ડાયાબિટીસના પેશન્ટ જ્યાં સુધી દવા લે ત્યાં સુધી ડાયાબિટીસ કંટ્રોલ લે જેવી દવા બંધ કરે એ ડાયાબિટીસ વધી જાય સેમ વસ્તુ બીપી થાઇરોઇડ કોલેસ્ટ્રોલ માટે કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે અથવા ક્યાંક ને ક્યાંક એક્સપીરિયન્સ કર્યો છે આપણે કે જેવો દોષ ઘટાડે અથવા બંધ કરે એવો ડાયાબિટીસ વધી જાય છે કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ થેન્ક યુ સતીષજી થેન્ક યુ વેરી મચ થેન્ક યુ કાજલજી નિરાલીજી દિપાલીજી થેન્ક યુ વેરી મચ દેટ ઇટ સેલ્ફ સજેસ્ટ કે દવાઓ ડાયાબિટીસ હોય કે કોઈ પણ લાઈફ સ્ટાઇલ ડિસીઝને જળ મૂળથી મટાડતી નથી કારણ કે જો ખરેખર આપણે બે પાંચ વર્ષથી દવા લેતા હોઈએ અને જળમૂળથી મટાડતી હોય જો દવાઓ તો પછી આપણે દવા બંધ કરીએ તો વધુ ના જોઈએ ડાયાબિટીસ ધેટ ઇઝ સેલ્ફ સજેસ્ટ કે દવાઓ બીમારીને જળમૂળથી મટાડતી નથી કેટલાક બેઝિક વસ્તુ આપણે જરૂરી છે જાણવી એના વિશે ડિસ્કસ કરીએ કે સિમ્ટમ્સ કયા છે ઘણા લોકોને ખબર જ નથી હોતી કે ડાયાબિટીસના લક્ષણો કયા છે મારી પાસે એવા ઘણા પેશન્ટ આવે જે ડીલે કરે ત્રણ ત્રણ મહિના પછી આવે કે સાહેબ મને તો પાણી બહુ પી પીવું પડતું હતું બાથરૂમ વારે ગળે લાગતી હતી વજન ઉતરતો હતો ભૂખ વધારે લાગતી હતી થાક લાગતો હતો પગમાં ક્રેમ્સ આંખોમાં જોવામાં તકલીફ માથું દુખ્યા કરે તો આ સિમ્ટમ્સ સૌથી પહેલા જાણવા જરૂરી છે તમને અથવા તમારા કોઈ રિલેટિવ ફ્રેન્ડ્સને હોય તો આનો સ્ક્રીનશોટ તમે લઈ શકો તો સિમ્ટોમ્સ જ્યારે આપણને ખબર હશે તો આપણે વહેલું એનું નિદાન કરી શકીશ રીઝન એ છે આ કહેવાનો રીઝન એ છે બીજી વસ્તુ રિસ્ક ફેક્ટર તમને ખબર હોવી જોઈએ કે જો આપણે આ કેટેગરીમાં આવતા હોય તો આપણે આપણા મિત્રો હોય ફેમિલી ફ્રેન્ડ્સ કે એક્સવાઇઝેડ કોઈ પણ હોય જો આ કેટેગરીમાં આવતા હોય તો આપણે ઇમિડિયેટ ડાયાબિટીસ ટેસ્ટ કરાવવો જોઈએ જેમ કે તમારી એજ ફોર્ટી ફાઈવથી વધારે હોય તમારું લાઇફ બેઠાડી હોય જંક ફૂડ વધારે ખાવાનું હોય બ્લડ પ્રેશર હોય સ્ટ્રેસ હોય સ્લીપ ડિસ્ટર્બ હોય ફેમિલી હિસ્ટ્રીમાં ડાયાબિટીસ હોય તો એકવાર તમારું સુગર ચેકઅપ કરાવી જ લેવું જોઈએ આ એના રિસ્ક ફેક્ટર મતલબ જો આ કેટેગરીમાં તમે આવતા હોવ તો ઇમિડિયેટલી તમારું એકવાર સુગર ટેસ્ટ કરાવવું અથવા વજન પણ જો તમારું વધારે હોય તો આનો પણ તમે સ્ક્રીનશોટ લઈ શકો આ થોડી બેઝિક ઇન્ફોર્મેશન છે પણ બહુ જ અગત્યની છે અહીંયા પણ બહુ જ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આ સ્લાઇડ તમે ધ્યાનથી સાંભળજો કે ડાયાબિટીસ એટલે ડાયાબિટીસ કંટ્રોલ એટલે મોટા ભાગના લોકોનું માઇન્ડમાં એવું હોય કે ભાઈ મારું ફાસ્ટિંગ કંટ્રોલ થઈ ગયું સુગર કંટ્રોલ થઈ ગયું અને એચબીએવનસી કંટ્રોલ થઈ ગયું એટલે મારું ડાયાબિટીસ કંટ્રોલ છે પણ એ તદ્દન ખોટી વાત છે ધ્યાનથી સાંભળજો હું જે કહેવા જઈ રહ્યો છું ડાયાબિટીસ કંટ્રોલ ત્યારે જ કહેવાય જ્યારે તમારા સુગરની સાથે તમારું બીપી થાઇરોઇડ કોલેસ્ટ્રોલ ને વજન બાકીના ચાર પેરામીટર્સ બી કંટ્રોલ હોય તો જ તમે કહી શકો કે તમારું ડાયાબિટીસ કંટ્રોલ છે કારણ કે ડાયાબિટીસ હોય લાંબા ટાઈમથી હોય નવું ડિટેક્ટ થયું હોય તો આવનારા ટાઈમમાં તમારા બધા ઓર્ગન્સ ઉપર અસર કરશે તમારું કિડની બ્રેન હાર્ટ પગની નસો બધા ઓર્ગન ઉપર અસર કરશે એટલે ડાયાબિટીસના દર્દીને આપણે બધું પ્રોફાઇલ ચેક કરાવવી પડે એમનું બીપી સુગર યુરિન કોલેસ્ટ્રોલ કિડની પ્રોફાઇલ આંખના પડદાની તપાસ પગની તપાસ એ બધું જ કરાવવું પડે ત્યારે ઓવરઓલ ખ્યાલ આવે અને અનફોર્ચ્યુનેટલી અત્યારે થઈ શું રહ્યું છે ઇન અનફોર્ચ્યુનેટલી લોકો બીમારીને ટ્રીટ કરવા પાછળ પડે છે કે ભાઈ રિપોર્ટ નોર્મલ આવી ગયો એટલે ઓકે પણ આપણે હ્યુમન્સને ટ્રીટ કરવાના છે બીમારીને ટ્રીટ નથી કરવાની વી નીડ ટુ ટ્રીટ ધ હ્યુમન્સ નોટ ધ ડીઝીઝ કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે કારણ કે તમે બધા એવું અનુભવ્યું છે કદાચ રિપોર્ટ નોર્મલ આવી જશે તમારા નો પણ અંદરથી ફીલ ગુડ ફેક્ટર નહીં હોય મારી પાસે એવા ઘણા પેશન્ટ છે કે રિપોર્ટ નોર્મલ હોય ફાસ્ટિંગ પીપીબીએસ પણ અંદરથી ઇમોશનલી સારું ફીલ ના હોય વજન વધારે હોય થાયડ અનકંટ્રોલ હોય બીપી અનકંટ્રોલ હોય તો એ લાંબા ગાળે તમારું મેટાબોલિઝમ ડિસ્ટર્બ કરશે અને મેટાબોલિઝમ ડિસ્ટર્બ થવાના કારણે લાંબા ગાળે તમારું સુગર પણ અનકંટ્રોલ થશે એટલે ડાયાબિટીઝ એ મેટાબોલિક ડિસઓર્ડર છે તમારા મેટાબોલિઝમને બુસ્ટ કરવું પડે એની માટે શું કરવું પડે એ લોકો જાણવા જાણવા ઈચ્છો છો તમે લોકો તો ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ તમે લોકો જો જાણવા ઈચ્છતા હો કે મેટાબોલિઝમને કઈ રીતના બુસ્ટ કરવું જોઈએ કારણ કે ડાયાબિટીઝ ઓવરઓલ ઈટ્સ અ મેટાબોલિક ડિસઓર્ડર બીકોઝ તમે ઘણા લોકોને જોયા હશે કે જેનું વજન વધારે છે બહારનું જંક ફૂડ ખાય છે સ્વીટ વસ્તુ મીઠી વસ્તુ ખાય છે તો પણ એને ડાયાબિટીસ નથી થતું અને ઘણા વ્યક્તિ એવા હશે કે જે પતલા છે બહારનું ખાતા પણ નથી બરોબર ઊંઘ લે છે ડિસિપ્લિન વાળી લાઈફ તો પણ એને ડાયાબિટીસ આવી જાય છે રીઝન ઈઝ કે એમનું મેટાબોલિઝમ ડિસ્ટર્બ છે કોઈ ઉભેઝ વ્યક્તિ હોય મેદસી પણ જો એનું મેટાબોલિઝમ સારું હોય તો એને ડાયાબિટીસ ના પણ આવે ભલે ગમે એટલું બહારનું ખાય રહ્યો છું હું શું કહેવા માંગુ છું રીઝન ઇઝ કે એમના જીન્સ અને મેટાબોલિઝમ સારા હોય હું તમને આજે છ મેજર ચેલેન્જીસ જે ડાયાબિટીસના દર્દી ફેસ કરતા હોય એના વિશે જણાવીશ પહેલી વસ્તુ છે ડાયાબિટીસના દર્દીના એક કોમન પ્રોબ્લેમ શું છે કે ભાઈ કન્ટિન્યુઅસ ડોક્ટરની વિઝિટ હોય બ્લડ ટેસ્ટ કરવું પડે લેબોરેટરી ટેસ્ટ કરવું પડે નો આ બધા એના એક ડાયાબિટીસ દર્દીના એક કોમન પ્રોબ્લેમ છે બીજી વસ્તુ કે કોમ્પ્લિકેશનનો ડર લાગતો હોય કે ભાઈ પગમાં કંઈ વાગે તો પાકી જશે અથવા કિડની ડેમેજ થશે હાર્ટને ડેમેજ થશે સ્ટ્રોક આવવાની શક્યતા હોય આ બધા એના કોમ્પ્લિકેશન છે જે તમે જોઈ શકો છો અને ઘણા બધા પેશન્ટ સફર પણ થતા હોય સ્કીનના પ્રોબ્લેમ હોય સેક્સ્યુઅલ ડિસફંક્શન હેર લોસ થાય ગેસ એસિડિટી રહ્યા કરતી હોય કબજિયાત રહ્યા કરતો હોય જે એનર્જી લેવલ ઓલવેઝ ડાઉન લાગતી હોય બીજું ડાયાબિટીસના દર્દીને લાંબા ટાઈમ છે તો તમને ડાયાબિટીસ હોય અથવા અનકન્ટ્રોલ રહેતો હોય ફ્લકચ્યુએટ પણ રહેતો હોય તો લાંબા ગાળે તમારે બ્રેઇન સ્ટ્રોક હાર્ટઅટેક આવવાની શક્યતા ચાલીસ ટકા સુધી વધી જાય આંખનો પડદો ડેમેજ થવાની શક્યતા ઘણી વધી જાય જામર આવવાની શક્યતા અને મોતી આવવાની શક્યતા પણ ઘણી વધી જાય છે એટલે આને તાત્કાલિક ધોરણે એડ્રેસ કરવું જરૂરી છે બીજું કે ડાયાબિટીસના દર્દીને મોટાભાગના મેં જોયું છે કે ભાઈ ઘણીવાર ડોક્ટર્સને પણ નોલેજ નથી હોતું કે એમના જે તે ન્યુટ્રિશનિસ્ટ એમને એક ડાયટ ચેટ આપી દે કે ભાઈ કાલથી આ બધું ફોલો કરજો તો માં બહુ મેજર ચેન્જીસ લાવવા પડે એના કારણે ફેમિલી ડિસ્ટર્બ થઈ જાય એમની માટે અલગથી ખાવાનું બનાવવું પડે બહાર સેલિબ્રેશન ના થઈ શકે તો ઘણા બધા પ્રોબ્લેમ આવા મેજર ચેન્જીસ લાવવા પડે લાઇફ સ્ટાઇલમાં સોશિયલ આઇસોલેશનની જે હું વાત કરી રહ્યો છું કે આપણે ક્યાંય કોઈના ઘરે એઝ અ ગેસ્ટ ગયા હોઈએ ક્યાંય કોઈ બર્થડે સેલિબ્રેશન હોય બર્થડે પાર્ટી હોય ફેસ્ટિવલ હોય કે ઘરમાં કંઈ ફંક્શન હોય તો આપણે એક અંદરથી બીક લાગે કે મારે આ ખવાશે તો હું આવ કંઈક ખાઈ લઈશ તો મારું સુગર વધી જશે યુ નો ફૂલી લાઈફને એન્જોય નથી કરી શકતા ફાઈનાન્શિયલ બર્ડન જે કોઈ એનાલિસિસ કરતું નથી જ્યારે તમે બેસીને કાગળ ઉપર ગણશો કે આપણો દર મહિને કેટલો દવાનો ખર્ચો થઈ રહ્યો છે બીકોઝ પહેલા પચાસ વર્ષ પછી લોકોને ડાયાબિટીસ ડિટેક્ટ આજે પચીસ ત્રીસ વર્ષે લોકોને ડાયાબિટીસ ડિટેક્ટ થાય છે મહિને આપણે એવરેજ પચીસ રૂપિયા પર મંથ ડાયાબિટીસની દવાનો ગણીએ તો આવનારા માની લો કોઈ વ્યક્તિ પંચોતેર વર્ષ સુધી એક એવરેજ આયુષ્ય આપણે ગણીએ તો બહુ જ મોટો આંકડો થઈ જતો હોય છે ખાલી દવાની જો વાત કરું બે હજાર પચીસ આસપાસ આમાં હું ના ડૉક્ટરનો ખર્ચો જોડું છું ના લેબોરેટરીનો ખર્ચો કોઈ કોમ્પ્લિકેશન થયું હોસ્પિટલમાં એડમિટ થવું પડતો એનો ખર્ચો પણ હું નથી જોડતો અને ઇન્સ્યુલિન લેવું પડ્યું ભવિષ્યમાં તો એનો પણ ખર્ચો હું નથી જોડતો જો આ બધા હું ઓન કરું તો આંકડો બહુ જ મોટો બની જાય એટલે ક્યારેક બેસીને આપણે એનાલિસિસ કરીએ કે આપણું કેટલું કે આ બધા હિડન વસ્તુ છે આપણે એનાલિસિસ કરીશું કે આટલું એમાઉન્ટ પર મંથ આપણી મેડિસિન પાછળ જઈ રહ્યું છે જો આપણે હેલ્ધી લાઈફસ્ટાઈલ સ્ટાઇલ અપનાવીશું મેડિસિનનો ખર્ચો બચશે ક્યાંક સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરીશું તો આપણું એક રિટાયરમેન્ટ કોર્પસ સારું એવું બની જશે કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે ટાઈપ વાય ઇન ધ ચેટ મને સમજાઈ રહ્યું છે હું શું કહેવા માંગુ છું કે ફાઇનાન્શિયલ એસ્પેક્ટ આપણે ક્યારે જોતા જ નથી કે આપણો વર્ષે દવાની પાછળ કેટલો ખર્ચો જઈ રહ્યો છે મહિને કેટલો જઈ રહ્યો છે એની માટે આપણે શું અલ્ટરનેટીવ ઓપ્શન કરી શકીએ કે ભાઈ ચાલો મહિને પંદરસો બે હજાર પણ જો આપણે બચાવી શકીએ મહિને તો વર્ષે ચોવીસ પચીસ હજાર પણ જો આપણા બચતા હોય તો એટ ધી એન્ડ ઓફ ટ્વેન્ટી ઇયર્સ એ બહુ મોટી કોર્પસ થાય છે કારણ કે આપણે લાંબુ વિચારતા જ નથી તો આ પણ એક એસ્પેક્ટ છે ચોક્કસપણે એને વિચારવું જોઈએ મેડિકેશન સાઈડ ઇફેક્ટ ધ્યાનથી સાંભળજો ઘણી બધી મેડિસિન ડાયાબિટીસની અવેલેબલ છે ડિટેલમાં હું નહીં જાઉં દરેકે દરેક મેડિસિનની સાઈડ ઇફેક્ટ છે પણ હવે જે હું કહેવા જઈ રહ્યો છું એ ધ્યાનથી સાંભળજો તમે જે રૂમમાં બેઠા છો અત્યારે સડેલું ફ્રૂટનું બાસ્કેટ હું એ રૂમમાં મૂકું તો ગંદી સ્મેલ આવવાની હવે આ ગંદી સ્મેલને આપણે ભગાડવી હોય તો આપણી પાસે બે ઓપ્શન છે પહેલો ઓપ્શન છે કે આપણે રૂમ ફ્રેશનર કરીએ અને બીજો ઓપ્શન છે કે આપણે બાસ્કેટને જ બહાર મૂકી દઈએ રૂમની બહાર તો કયો ઓપ્શન સારો રહેશે તમારી દ્રષ્ટિએ નંબર વન નો ઓપ્શન કે નંબર ટુ નો ઓપ્શન તો ચેટબોક્સમાં તમે લખો કે કયો ઓપ્શન પરમાનન્ટલી આપણે એપ્લાય કરાય રૂમ ફ્રેશનર કરવા કર્યા કરવું જોઈએ કે પછી બાસ્કેટને જ બાર નાખી દેવું જોઈએ તો જો તમે વન નંબર જોડે એગ્રી થતો હોય તો ટાઈપ વન વન ઇન ધ બોક્સ ટુ યસ હા બરેન્દ્ર કુમારજી લખ્યું ટુ વેરી ગુડ કે બે નંબરનો ઓપ્શન તમને લાગતો હોય તો ટાઈપ ટુ ઇન ધ ચેટ બોક્સ અલ્પેશભાઈ થેન્ક યુ સુરેશભાઈ બે લખ્યું સતીષભાઈ બે લખ્યું વેરી ગુડ બે નંબરનો ઓપ્શન તમને કરેક્ટ લાગતો હોય તો ટાઈપ ટુ ઇન ધ ચેટ બોક્સ નિરાલીબેન ટુ વિરલભાઈ ટુ યસ વેરી ગુડ તો બધાને ખ્યાલ છે કે બે નંબરનો ઓપ્શન ભાઈ જડમૂળથી જેને કાઢો ને શું કામ આપણે રૂમ ફ્રેશનર કરું પણ અત્યારે કરી શું રહ્યા છે આપણે રૂમ ફ્રેશનર કરી રહ્યા છે બિકોઝ મેડિસિન ઇઝ લાઈક રૂમ ફ્રેશનર તમે આ રૂમ છે તમારું શરીર એક રૂમ છે આપણે શું કરીએ છીએ એ મેડિસિન જે છે ટેમ્પરરી બીમારીને દબાવે છે જેમાં સ્મેલ છે રૂમમાં રૂમ ફ્રેશનર તમે કેટલું છાંટશો એમ તમને ટેમ્પરરી સ્મેલ નહીં આવે પણ સાથે સાથે જે કેમિકલ ટોક્સિસિટી ક્રિએટ થઈ રહી છે રૂમમાં જે રૂમ ફ્રેશનરનું કેમિકલ છે એનું શું કારણ કે આપણું ધ્યાન તો ખાલી રિપોર્ટ નોર્મલ આવી ગયા એના ઉપર જ છે પણ સાઇમલટેનિયસલી આ જે તમે જોઈ રહ્યા છો કે દરેકે દરેક મેડિસિનની સાઈડ ઇફેક્ટ છે આપણે નોટિસ જ નથી કરતા આપણું ફોકસ ખાલી એ જ છે કે મારું ફાસ્ટિંગ નોર્મલ આવી ગયું પીપીબીએસ નોર્મલ આવી ગયું એચબીએનસી નોર્મલ આવી ગયું કોલેસ્ટ્રોલ નોર્મલ આવી ગયું દેટ સીટ હું હેલ્ધી છું તો આ જે બિલીફ પેટર્ન છે ખોટી છે અને બદલવાની જરૂર છે તમારામાંથી કેટલા લોકો આમાંથી કોઈક પ્રોબ્લેમ જોડે રિલેટ થઈ રહ્યા છો ટાઈપ વાય ઇન ધ ચેટબોક્સ તો તમને લાગતો હોય કે અમારી લાઈફમાં પણ આ છ માંથી ક્યાંક ને ક્યાંક આ એક પ્રોબ્લેમ બે પ્રોબ્લેમ કે ત્રણ પ્રોબ્લેમ અમને રિલેટ થઈ રહ્યા છે તો ટાઈપ વાય ઇન ધ ચેટબોક્સ જો તમને એવું લાગતું હોય કે મારે કન્ટિન્યુઅસ ડૉક્ટર પાસે જવું પડે છે બ્લડ ટેસ્ટ કરવું પડે મારી લાઈફસ્ટાઈલ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે મારે બહુ સ્ટ્રીક ડાયટ ફોલો કરવું પડે છે મારે ક્યાંય બી બહાર જવું તો બહુ ધ્યાન રાખવું પડે ખાવા પીવાનું ફાઇનાન્શિયલ બર્ડન લાગી રહ્યું હોય અથવા મેડિકેશન સાઈડ ઇફેક્ટનો ડર લાગી રહ્યો હોય તો ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ છ માંથી જો કોઈ એક પણ તમને લાગતું ઓળખતું હોય હા થેન્ક યુ અલ્પેશભાઈ સતીશભાઈ સુરેશભાઈ થેન્ક યુ યસ તો ક્યાંક ને ક્યાંક યસ બરેન્દ્રજી થેન્ક યુ તો ક્યાંક ને ક્યાંક આ બધા પ્રોબ્લેમ આપણે કોઈ એકાદ બે પ્રોબ્લેમ જોડે પણ આપણે રિલેટ થઈશું હું તમારી સાથે ત્રણ પ્રિન્સિપલ શેર કરીશ જે મે પોતે એપ્લાય કરીને મારી જે ચેલેન્જીસ છે એમાંથી હું બહાર આવ્યો છું એ હું તમારી સાથે શેર કરવા માંગીશ બહુ જ અગત્યનું છે આનો સ્ક્રીનશોટ લઈ લેજો પહેલી વસ્તુ હેલ્થને પ્રાયોરિટી મેં આપી બધું પરતું મૂકીને પહેલું હેલ્થ શા માટે હેલ્થને પ્રાયોરિટી આપવી જરૂરી છે હવે જે હું કહેવા જઈ રહ્યો છું કે મિલિયન ડોલર વસ્તુ છે મિલિયન ડોલર જો આ એક જ વસ્તુ સમજી લીધી તો આજનો એક દોઢ કલાક આપણો વસૂલ છે આ પિરામિડનો સ્ક્રીનશોટ લઈ લો હું તમને સમજાવું છું આ શું છે કોઈ પણ પિરામિડ હોય એનો બેઝ સ્ટ્રોંગ હોવો જરૂરી છે ત્યારે જ એના ઉપર આપણું આખું પિરામિડ બને તો બેઝ એટલે ફિઝિકલ બોડી જો આપણી ફિઝિકલ બોડી સારી હોય તો આપણા ઇમોશન્સ સારા હોય સારા વિચારો આવે સારા વિચારો આવે તો આપણા રિલેશનશીપ સારા હોય આજુબાજુવાળા લોકો જોડે ફેમિલી ફ્રેન્ડ્સ રિલેટીવ જોડે આપણા જો રિલેશન સારા હોય તો આપણો ટાઈમ સારી જગ્યાએ જાય અને જો આપણો ટાઈમ એવી જગ્યાએ જાય જેમ કે તમે અત્યારે કંઈક નવું શીખવા માટે આવ્યા છો દોઢ બે કલાક કાઢીને તો ઓબ્વિયસલી આપણા લાઈફમાં ગ્રોથ આવે લાઈફમાં ગ્રોથ આવે તો ફાઈનાન્સીસ કેરિયર વર્કમાં પણ સારું આપણને પ્રમોશન મળે અને જો પ્રમોશન ફાઈનાન્સ કેરિયર સારું થાય તો આપણે લાઈફને સેલિબ્રેટ કરી શકીએ આપણે જો સેલિબ્રેટ કરી શકીશું તો આપણે બીજે ક્યાંય કન્ટ્રીબ્યુટ કરી શકું સમાજમાં હવે આને હું બીજી રીતના સમજાવું જો આપણી ફિઝિકલ બોડી વીક હોય આપણે કોઈ મેડિસિન લેતા હોઈએ ક્યાંય ગરદન દુખાવો હોય પેટમાં કે ઘૂંટણનો દુખાવો હોય નો પેટ એક્સવાઇઝર કોઈ પણ પ્રોબ્લેમ હોય બોડીમાં વજન વધારે હોય કે યુનો બીપી હોય કોલેસ્ટ્રોલ હોય થાઇરોઇડ હોય તો શું તમે માનો છો કે આપણા ઇમોશન્સ સારા હશે ઇમોશન્સ માને જે વિચારો જે આવતા હોય કેમ કે બોડીમાં જ જો પેન હોય તો બ્રેન આપણે સારા વિચારો નહીં આવે ક્યારેય નહીં આવે કદાચ લાંબા ટાઈમ સુધી તો નહીં જ છે ઇમોશન્સ સારા રહે અને જો આપણે જ ઇમોશનલી ડિસ્ટર્બ હોય શું તો શું આપણા રિલેશનશિપ સારા હશે આપણા ફેમિલી જોડે ફ્રેન્ડ્સ જોડે રિલેટિવસ જોડે અને જો આપણા રિલેશનશીપ પ્રોપર ઓપ્ટિમલ લેવલ ઉપર નહીં હોય તો આપણે આપણો ફ્રી ટાઈમ આપણા ગ્રોથ માટે નહીં આપી શકીએ અને જો આપણે ટાઈમ પ્રોપર નહીં આપીએ લાઈફમાં કોઈ સારી વસ્તુ શીખવામાં કે તો આપણું ફાઇનાન્સિસ વીક થશે આપણા કેરિયર ઉપર અસર થશે અને જો કેરિયર ઉપર અસર થઈ તો આપણે લાઈફને સેલિબ્રેટ નહીં કરી શકીએ અને ક્યાંય કન્ટ્રીબ્યુટ બી નહીં કરી શકીએ તો આને લાઈફ માસ્ટરી પિરામિડ કહેવાય અને આ લાઈફ માસ્ટરી પિરામિડનો સૌથી અગત્યનો પાયો છે તમારી ફિઝિકલ બોડી અને તમારું ઇમોશન્સ આ બે વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે આ એનો બેસ કહેવાય જો તમને આ કોન્સેપ્ટ સમજાઈ રહ્યો છે રિલેટ થઈ રહ્યા છો તો ટાઈપ એલ એમ પીન ધોક્સ લાઈફ માસ્ટરી પિરામિડ નોડી અને મેન્ટલ બોડીનું સૌથી કોઈ પણ ભોગે આ બે વસ્તુ કારણ કે જો આ બે વસ્તુ કોમ્પ્રોમાઇઝ થઈ તો આ બે જ વસ્તુ વીક હશે ને તમે ગમે એટલું રિલેશન સારી રાખશો ટાઈમ ગમે એટલો ગમે એટલી ભાગાદોડી કરશો પૈસા માટે પણ નીચેનો બે માંથી કોઈ બી એક પિલર ગરબડી થાય તો આખું પિરામિડ કકડભૂસ થઈ જશે તમારું

લાઈફમાં કઈ રીતના સારું પરિવર્તન લાવીને આપણે કરી કરી અને ત્રીજી ત્રીજી વસ્તુ વસ્તુ છે છે જે પોતે એન્ડ નેબર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ કોઈ પણ વસ્તુ રાતોરાત તમે ડિસાઇડ કરો કે એક મહિનામાં મારું ડાયાબિટીસ કંટ્રોલ થઈ જાય તો એ શોર્ટકટ આમાં કામ નથી લેતું તમારે નાના નાના ઇમ્પ્રુવમેન્ટ કરવા પડે લાઇફમાં મોટા ચેન્જીસ એક સાથે કરવા જાઓ આપણે એક સીડીમાં જમ્પ કરો એક સાથે મોટો જમ્પ ના થઈ શકે નાનું નાનું ચાલીને આપણે ક્યારે ગોલ અચીવ કરી લઈશું એ ખબર પણ નહીં પડે એ રીતના પ્રોટોકોલ કર્યા છે એન્ડ નેવર એન્ડિંગ ઇમ્પ્રુવમેન્ટ હવે જે વસ્તુ છે એના કરતા પણ જોરદાર વસ્તુ છે કેટલા લોકો રેડી છે આગળ ત્રણ હું એવા સિક્રેટ્સ તમને કહેવા જઈ રહ્યો છું કે જે તમારું કેવાય ને કે દિમાગના ઢક્કન ખોલી નાખશે કે આવું પણ હોય કેટલા લોકો રેડી છે ટાઈપ વાય ઇન ધ બોક્સ મેં અત્યાર સુધી તમને ત્રણ પ્રિન્સિપાલ કીધા હું ત્રણ સિક્રેટ કહેવા જઈ રહ્યો છું કે જે ક્યાંય તમને યુટ્યુબ પર કે ક્યાંય સાંભળવા નહીં મળે આ વસ્તુ ત્રણ સિક્રેટ્સ કે ક્યાંય તમને જોવા પણ નહીં મળે સાંભળ્યા પણ નહીં હોય થેન્ક યુ થેન્ક યુ બહુ સ્ટોરી કઉ સરસ તમને હું તમને એમ કઉ કે સો માળની બે બિલ્ડિંગ છે એમાં હું પતલી એક સીડી મૂકી દઉં તમારે એક સો માળની બિલ્ડિંગ થી બીજે સો માળની બિલ્ડિંગ પર જવાનું છે એ સીડી ઉપર ચાલીને તમારી પાસે કોઈ સેફ્ટી ગિયર કે ઇક્વિપમેન્ટ્સ નથી હું તમને પચાસ લાખ રૂપિયા આપીશ તો તમે જવા માંગશો એક બિલ્ડિંગ થી બીજી બિલ્ડિંગ ઉપર સો માળની છે બંને બિલ્ડિંગ શું તમે જશો એક બિલ્ડિંગ થી બીજી બિલ્ડિંગ હું તમને એમ કે હું તમને પચાસ લાખ રૂપિયા આપીશ તમારે સીડી પરથી ચાલીને જવાનું છે તમારી પાસે કોઈ સેફટી ઇક્વિપમેન્ટ્સ નથી તમે જવાનું પસંદ કરશો વાયર એન શું યસ કે નો ઓબ્વિયસલી ગિરીશ બે લખ્યું નો પચાસ લાખ ની એક કરોડ તો પણ કોઈ જવા તૈયાર ના થાય યસ નિરાલીજી બરેન્દ્રજી થેન્ક યુ હું તમને એમ કઉ કે હું તમને એક પણ રૂપિયા આપ્યા વગર એ જ કંડિશનમાં બે બિલ્ડિંગની સો માળની છે સીડી પરથી અહીંથી અહીંથી હું લઈ જાઉં તમને એક રૂપિયાનું પણ જરૂર આપ્યા વગર હું તમને ક્રોસ કરાવી દઉં તમે માનવા તૈયાર થશો હું ખાલી પરિસ્થિતિ બદલી દઉં બીજી બિલ્ડિંગમાં હું ખાલી એટલું જ કહું કે આગ લાગી છે અને બીજી બિલ્ડિંગમાં તમારા વાઈફ છે ડોટર છે અને સન છે હવે તમે મને કહો છો તમારે પચાસ લાખ કેક એક જરૂર પડશે વિચારીને કેજો મિત્રો મેં ખાલી પરિસ્થિતિ બદલી છે પહેલા પરિસ્થિતિ એ જ હતી પણ તમે મને ના પાડી બીજી પરિસ્થિતિમાં ખાલી એટલું જ કીધું કે બીજી બિલ્ડિંગમાં તમારા ડોટર છે સન છે વાઇફ છે શું તમારે હવે પૈસાની જરૂર પડશે બિલ્ડિંગ આ સીડી ઉપરથી જવા માટે અહીંયા કહેવાનો ભાવાર્થ તમે સમજો નાવ તમે કદાચ વિચાર નહીં કરો કે મારે કેટલા પૈસા જોઈએ શું જોઈએ તમે ડેફિનેટલી ટ્રાય કરશો એક થી બીજી બિલ્ડિંગ પર જવા માટે રીઝન કે તમારી પાસે એક સ્ટ્રોંગ વાય મળ્યો છે કે ના મારે આની માટે કરવું છે આ એક્ઝામ્પલ પાછળનો ભાવાર્થ તમે સમજો કહેવા શું માંગુ છું ફાઇન્ડ યોર વાય તમારો વાય શું છે તમારો વાય શું છે ડાયાબિટીસ રિવર્સ કરવાનો શું તમે ઓલ્ડ એજ ઉપર આ આનો પણ સ્ક્રીનશોટ લઈ લેજો અને આમાંથી કેટલા લોકો એકાદ મુદ્દા જોડે રિલેટ થાય છે ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સો તમે ઉંમર ઓલ્ડ એજમાં તમારા ઉંમર સાહીઠ સિત્તેર વર્ષના થશો ત્યારે કોઈની ઉપર ડિપેન્ડ રહેવા નથી માંગતા એટલે તમારું ડાયાબિટીસ રિવર્સ કરવા માંગો છો એટલે વજન ઘટાડવા માંગો છો તમારા લાઈફ પાર્ટનર સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગો છો તમે મેડિસિન ફ્રી લાઈફ જીવવા માંગો છો સોસાયટીમાં કે તમારા ઘરમાં તમારા છોકરા પોત્ર પોત્રીઓ માટે તમે રોલ મોડલ બનવા માંગો છો બીજા બધા હેલ્થ પ્રોબ્લેમ શું એવોઇડ કરવા માંગો છો તમારી ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રૂવ કરવા માંગો છો વર્ક એફિશિયન્સી ઇમ્પ્રુવ કરવા માંગો છો તમારો વાય શું છે આ સિવાય પણ કોઈ વાય હોય તો તમે લખી શકો તમે જો આના રિલેટ થતા હોય કોઈ પણ એક કે બે મુદ્દા સાથે આ એક્સરસાઇઝ બહુ જ અગત્યની છે શા માટે અગત્યની છે હવે તમને સમજાશે કે આ વાય ફાઇન્ડ આઉટ કરવો શા માટે જરૂરી છે અને ઇમોશનલ હોવો જરૂરી છે કારણ કે જ્યાં સુધી આ આપણને નહીં મળે વાય ત્યાં સુધી આપણે મોટાભાગના લોકો શું મિસ્ટેક કરીએ છે કે ડાયરેક્ટ કોઈ ન્યુટ્રિશનિસ્ટ ફોલો કરીએ કે ફિટનેસ ફોલો કરીએ પણ જ્યારે આપણને આપણો વાય જ નથી ખબર તો એ પછી ત્રણ મહિનામાં ડાયાબિટીસ તો તમારું કંટ્રોલ આવી જશે વજન કંટ્રોલ આવી જશે મારી પાસે જે ઘણા બધા લોકો એવા આવે છે કે છ મહિના પછી જ્યાં હતા ત્યાં આવી ગયા રીઝન ઇઝ કે એમને એમનું વાય નથી ખબર તો સૌથી બેઝિક વસ્તુ કે તમારે તમારો વાય ફાઇન્ડ આઉટ કરવાનો છે થેન્ક યુ સુરેશજી સતીષજી થેન્ક યુ વેરી મચ અશ્વિન કુમારજી ફોર્ટી ફાઈવ યર મેલ પેશન્ટ આઠ વર્ષથી ડાયાબિટીસ હતા જેમ મેં કીધું કે બે જગ્યાએ ટ્રાય કરી ચૂકેલા ન્યુટ્રીશિયનિસ્ટ અગેન ફેલિયર જ્યાં હતા ત્યાં જ આવી જાય છ મહિનામાં પહેલી એક્સરસાઇઝ મેં એમને નહીં કારણ કે એમને વાય જ નહોતો ખબર મારે શા માટે ડાયાબિટીસ રિવર્સ કરવું છે જ્યારે એમણે એમનું વાય ફાઇન્ડ આઉટ કર્યું પછી બધા સ્ટેપ બાય સ્ટેપ અમે આગળ ગયા અને એમનું HbA1c બી 3 વિધિન 9 થ્રી મંથ માંથી સિક્સ પોઈન્ટ kg ફોર કેજી વેઇટ લોસ થયું રીઝન ઓનલી એન્ડ ઓનલી રીઝન અને સસ્ટેનેબલ રિઝલ્ટ છે આજે એમનું કારણ કે એમને એમનો વાય મળી ગયો એકવાર જ્યારે આપણને વાય મળશે ને આપણો ત્યારે આપણને કોઈ મોટિવેશન કે ડિસિપ્લિનની જરૂર નહીં પડે મોટાભાગના લોકો ત્યાં ફેલ થઈ જાય છે કે ત્રણ મહિના પછી શા માટે છૂટી જાય છે કોઈ ડાયટ આ તે કારણ કે એમને વાય જ નથી ખબર પોતાનો વાય નથી ખબર કેવી રીતના કરવું એ બધાને ખબર છે કે વજન કઈ રીતના ઘટાડવું ડાયાબિટીસ કઈ રીતના આજે કદાચ મારી કરતા વધારે તમારી પાસે પણ નોલેજ હશે આ બધી વસ્તુ પણ રાઈટ એકાઉન્ટેબિલિટી રાઈટ સ્ટ્રેટેજી રાઈટ ગાઈડન્સ તમારો વાય જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી આ જર્ની સસ્ટેનેબલ પોસિબલ નથી કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ ઓનલી વાય ઇન ધ ચેટ બોક્સ જો આ સમજાઈ રહ્યું છે તમને હું શું કહેવા માંગુ છું તો ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ થેન્ક યુ નિરાલીજી નેહાજી સતીશજી તો આ બધા ફાઉન્ડેશન કહેવાય બેઝિક વસ્તુ પર કામ કર્યા વગર આપણે ડાયરેક્ટ સીધું કોઈ ડાયટ ફોલો કરી કરીએ તો રિઝલ્ટ ક્યારે નહીં આપે સિક્રેટ તમારી વિચારધારા એવી હોય કે ભાઈ આ તો વારસાગત રોગ કહેવાય આ માટે નહીં મારા ડોક્ટરે કીધું છે દવા લાઈફ લોંગ લેવી પડે આ રાજ રોગ કહેવાય આ માટે નહીં ગમે એટલું સારું ખાઈએ એક્સરસાઇઝ કરીએ ડાયાબિટીસ ની દવા તો લેવી જ પડે આ તો પરમેનન્ટ કન્ડિશન છે આ નેચરલ મેથડ કામ ના કરે આ ટેમ્પરરી રિઝલ્ટ આપે નેચરલ મેથડ પહેલા હું ટ્રાય કરી ચૂક્યો છું કોઈ રિઝલ્ટ ના મળે મારી લાઈફસ્ટાઈલ બદલવી પડે બહુ ડિફિકલ્ટ છે આવું ના થાય મારથી મારા પૈસા બગડે ટાઈમ બગડે આ ટેમ્પરરી રિઝલ્ટ આપે અને હું સ્વીટ વસ્તુ જોઈને મારથી રહેવાય નહીં કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે કે આવી ક્યાંક આપણી વિચારધારા આપણી પણ છે અત્યારે અને એમાં આપણો વાત નથી ધીસ ઇઝ અ હ્યુમન સાયકોલોજીકલી ક્યાંક ને ક્યાંક મારી પણ આવી બિલીફ પેટર્ન હતી બિંગ એન એલોપેથી ડોક્ટર કે દવા વગર કશું માટે જ નહીં કારણ કે હું બિંગ એન એલોપેથી ડૉક્ટર પહેલેથી પ્રેક્ટિસ કરતો આજે પણ પ્રેક્ટિસ છે હા દવા જરૂરી છે આઈ એમ નોટ સેઈંગ કે મેડિસિન ઇઝ નોટ નેસેસરી અહીંયા એક ગલત મેસેજ ના જોવું જોઈએ તમારું ડાયાબિટીસ ચારસો પાંચસો છે બીપી બસો બાય સો છે બહુ જ હાઈ છે તો ડેફિનેટલી હાર્ટ એટેક આવ્યો હોય તો દવા લેવી જ પડે પણ જો આપણે એવું માનતા હોઈએ કે દવાથી જ બધું ક્યોર થાય તો એ આપણી એક ખોટી વિચારધારા છે એક્યુટ પરિસ્થિતિ હોય ઇમરજન્સી હોય બહુ તો ડેફિનેટલી દવા લેવી જ જોઈએ પણ જો આપણે એવું માનતા હોય કે દવા વગર દવાથી જ બધું ક્યોર થશે તો એ આપણી સૌથી મોટી ગેરમાન્યતા છે બહુ જ સરસ સ્ટોરી કહેવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળજો બહુ જ અમેઝિંગ લર્નિંગ મળશે ઓગણીસો ચોપન માં રોજર બેનિસ્ટર નામનો એક વ્યક્તિ અમેરિકન દોડવીર હતા એને એક માઇલ રનિંગ ચાર મિનિટની અંદર કમ્પ્લીટ કરી આ રેકોર્ડ એને પચાસ વર્ષ પછી તોડ્યો જેવો આ રેકોર્ડ તોડ્યો એ જ વર્ષે છત્રીસ અમેરિકન દોડવી અને દોઢસો લોકોએ વર્લ્ડ વાઇડ આ રેકોર્ડ તોડી નાખ્યો હવે જયારે આ રેકોર્ડ કરવા જઈ રહ્યા હતા રોજર બેનિસ્ટર એ વખતના જેટલા સાયન્ટિસ્ટ હતા ને એમણે એવું એક સ્ટડી કરેલો કે કોઈ પણ વ્યક્તિ માટે એક માઇલ રનિંગ ચાર મિનિટની અંદર દોડવું શક્ય જ નથી જો કોઈ પણ વ્યક્તિ આટલું ફાસ્ટ દોડવા જાય તો એનું હાર્ટ ઓન ધ સ્પોટ બંધ થઈ જાય પણ આ રોજર બેનિસ્ટર તો પાગલ કિસમનો આદમી હતો કે હું આ કોઈ માનતો નથી સાયન્સ બેન્સને એણે એ વસ્તુ કરી બતાવી જેવી એણે એ વસ્તુ કરી એ જ વર્ષે છત્રીસ લોકોએ તોડ્યો આ રેકોર્ડ અમેરિકામાં દોઢસો લોકોએ વર્લ્ડ વાઇડ આ રેકોર્ડ નાખ્યો તૂટ્યો તો મારો તમને પ્રશ્ન એ છે કે જે વસ્તુ પચાસ વર્ષમાં ના થઈ આટલું કોઈ તોડી ના શક્યું એક વર્ષમાં આટલા બધા લોકોએ કેમ તોડી નાખ્યો રેકોર્ડ તમે ચેટબોક્સમાં લખી શકો શા માટે એક વર્ષમાં આટલા બધા લોકોએ રેકોર્ડ તોડી નાખ્યો એનું તો શું રીઝન હશે ઉપર સરસ પુસ્તક લખાય છે ફર્સ્ટ મિનિટ્સ શું લાગી રહ્યું છે બિલીફ સિસ્ટમ એક્ઝેક્ટલી નેહાજી થેન્ક યુ વેરી મચ કારણ કે લોકોની બિલીફ પેટર્ન બદલાય આજે જુઓ તમે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં પહેલા જયારે શરૂ શરૂ આવ્યું ત્યારે સેન્ચુરી કોઈ મારી શકશે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં એ લોકો માનવા તૈયાર નતા આજે ટી ટ્વેન્ટી ક્રિકેટમાં લોકો સેન્ચુરી મારે છે પ્લેયર્સ તો એવી તમારી કઈ વિચારધારા છે જે અત્યારે તમને રોકી રહી છે આનો સ્ક્રીનશોટ લઈ લો આનો આમાંથી કઈ તમારી એવી વિચારધારા છે જે તમને રોકી રહી છે કે હું વજન ના ઓછું કરી શકું હું મારું ડાયાબિટીસ રિવર્સ ના કરી શકું તમારો રોજર બેનિસ્ટર કોણ છે તમારો રોલ મોડલ કોણ છે લોકોએ રોજર બેનિસ્ટર ને એઝ રોલ મોડલ લીધાને એટલે આટલા લોકોએ એને તોડી શક્યા રેકોર્ડ આજથી દસ વર્ષ પહેલા હું એમ કે ડાયાબિટીસ રિવર્સલ પોસિબલ છે તો લોકો કે શું વાત કરો છો ખોટી વાત છે આવું થાય જ નહીં નાવ મેં તમને પહેલા ક્લિનિકલ સ્ટડીઝ બી બતાવી ડોક્ટર દ્વારા થયેલી છે આપણી આસપાસ એવા ઢગલો એક્ઝામ્પલ છે ઓનલાઈન તમે યુટ્યુબ પર કે આપણી આસપાસ ઘણા લોકો એમનું વજન કરેલું છે નેચરલી બીપી મટાડેલું છે ડાયાબિટીસ મટાડેલું છે તો હવે આપણી પાસે એવા ઘણા બધા રોલ મોડલ છે પણ ક્યારેય આપણે આપણી એ તરફ ધ્યાન જ નથી આપ્યું બુકો એનર્જી ત્યાં જ જાય જે આપણું ફોકસ હોય હિતેન્દ્રભાઈ રાવલ ઓએનજીસી માં રિટાયર્ડ પર્સન એમની એવી બિલીફ પેટર્ન હતી કે ભાઈ ડાયાબિટીસ રિવર્સ થાય નહીં એની માટે તો દવા લેવી જ પડે સૌથી પહેલા એમના બિલીફ પેટર્ન ઉપર કામ કરવું જરૂરી છે છ મહિનાની અંદર એમનું સુગર કંટ્રોલ હવે આ કોઈ પણ વ્યક્તિની જો બિલીફ પેટર્ન નેગેટિવ હોય ને હું ડાયરેક્ટ એમને કોઈ ડાયટ આપી દઉં કે ફિટનેસનું કહું કાલથી આ કરવાનું છે તો શું એ ફોલો કરી શકશે વાઇ પર કામ કરું પેટર્ન ઉપર કામ નહી કરું એમના ફિયર્સ ઉપર કામ નહી કરવું ફેલિયર જવાનું સૌથી મોટું રીઝન આ છે કે લોકો જ્યાં કામ કરવાનું છે ત્યાં નથી કરતા સીધું ત્રીજા ચોથા ઉપર જંક કરે છે ડિપ્રેશન એન્ઝાયટી હાઈપરટેન્શન બધામાં એમનું ઇમ્પ્રુવમેન્ટ થયું ત્રીજી અને સૌથી અગત્યની વસ્તુ કે તમારો એવો કયો ફિયર છે ડર છે જે તમને રોકી રહ્યો છે ડાયાબિટીસ રિવર્સ કરવામાં તમને એવું લાગે છે આ ઇન્ટરનલ ફિયર છે કે આપણી અંદરના હોય એવા કે ભાઈ દવા વગર ડાયાબિટીસ ના મટે કોઈ કોમ્પ્લિકેશન થઈ જાય તો આપણે ટ્રાય કરીને પાછું ડાયાબિટીસ આવી ગયું તો બરાબર હું કરી શકીશ કે નહીં મારું સુગર ઘટી ગયું તો મારા ભવિષ્યમાં કોઈ કોમ્પ્લિકેશન થઈ ગયું તો અથવા ઇન્સ્યુલિન લેવું પડ્યું તો મારે કોઈ લાઇફસ્ટાઈલમાં ચેન્જીસ કરવા પડે અથવા તો ક્યાંય બટ ટ્રાવેલિંગમાં કોઈ પ્રોબ્લેમ થાય અથવા કોઈના ઘરે ગયા હોય તો કોઈ પ્રોબ્લેમ થાય આ બધા ઇન્ટરનલ ફિયર છે આ બધું તમારે જે સ્ક્રીનશોટ લઈ શકો અથવા આને વિચારો કે તમને કયા ફિયર લાગુ પડે છે અહીંયા બીજો એક્સટર્નલ ફિયર હોય કે જે બાહ્ય પરિબળો દ્વારા નિર્મિત હોય અંદરથી ના હોય પણ આપણે લોકોની વાત સાંભળીને આપણા મગજમાં એવો ડર પેસી ગયો હોય કે ભાઈ આમાં તો પૈસા બહુ જાય આમાં ટાઈમ બહુ જાય આનું કોઈ રિઝલ્ટ મળે નહીં ખોટી ઇન્ફોર્મેશન મળી જાય તો આપણું વેસ્ટ જાય બધું આમાં તો મારા ફેમિલી ફ્રેન્ડનો બહુ સપોર્ટ જોઈએ તમારી રિલેશનશીપ બગડે તમારે જ્યાં જોબ કરતા હોય ત્યાં પ્રોબ્લેમ થાય બહુ સ્ટ્રાઇટ શેડ્યુલ બધું ફોલો કરવું પડે ખાવા પીવાનું એક્સરસાઇઝનું ટ્રાવેલિંગમાં તકલીફ પડે કોઈ ઇમરજન્સી આવી ગઈ તો એમાં તકલીફ પડે આ બધા ખોટા ફિયર ડરો આપણા મગજમાં બેસી ગયા છે એ એમાં આપણો વાંક નથી ઇટ્સ એ હ્યુમન સાયકોલોજીકલી આપણી આજુબાજુના પરિબળો વ્યક્તિઓ ન્યૂઝ જોતા હોઈએ આપણા ફેમિલી ફ્રેન્ડ્સ જે વાતો કરતા હોઈએ આપણા મગજમાં એ પ્રમાણે ડર અને બિલીફ પેટર્ન બંધાતી જાય અને ત્રીજો છે મેથડ રિલેટેડ ફિયર કે મારે તો બહુ સ્ટ્રિક્ટ ડાયટ ફોલો કરવી પડશે જીમમાં જઈને ડમ્બેલ્સ ઉપાડવા પડે મારી lifestyle માં બહુ ચેન્જીસ કરવા પડે તો ડાયાબિટીસ રિવર્સ થાય આ બધા મેથડ રિલેટેડ ફિયર છે તો આ ત્રણ ફિયર બહુ અગત્યના છે તમારે જોવાનું છે કે તમને એવો કયો ઇન્ટરનલ ફિયર અંદરનો ડર રોકી રહ્યો છે કેવો કયો બહારનો ડર રોકી રહ્યો છે અંદરનો બહારનો ડર નથી તો તમને ક્યાંક એવો એવો ડાઉટ છે કે હવે કરવું શું મારે ચાલો ડાયાબિટીસ રિવર્સ કરવું છે તો ક્યાંથી ચાલુ કરવું આવા કોઈ ડર હોય એ તદ્દન ખોટા છે બીકોઝ જ્યારે જ્યારે પણ ડર જે છે મોટા ભાગના આપણા આસપાસના પરિબરો દ્વારા ક્યાંક આપણા બચપનના એવા એક્સપિરિયન્સ હોય એનાથી આપણી આસપાસ રચાય કારણ કે જ્યારે જ્યારે તમે તમારા કમ્ફર્ટ ઝોન ની બહાર જવાનો ટ્રાય કરશો ને ત્યારે તમારું બ્રેન છે ને સો રીઝન્સ આપશે સવારે જેમ કે વહેલા ઉઠવું હોય તો વરસાદ પડતો હોય તો બ્રેન કે ભાઈ સુઈ જાય વરસાદ પડે છે અથવા ઠંડી પડે છે થોડો અડધો કલાક વધારે સુઈ જાય ક્યાંય બી કમ્ફર્ટ ઝોન થી બહાર જવાનું આપણે કે બ્રેન આપણે સો રીઝન્સ આવું ના કરાય ભાઈ અત્યાર સુધી આપણે કર્યું નથી આવું ના કરાય તો એ જે વ્યક્તિ એ પહેલો ડાઉટ તોડીને એક્શન લેશે ને એના જ લાઈફમાં સક્સેસ અને ગ્રોથ આવશે કેટલા લોકો જોડે એગ્રી થાય છે હું તમને એક સરસ સ્ટોરી કહીશ પણ કેટલા લોકોને સમજાઈ રહ્યું છે હું જો કહેવા માંગુ છું કે લાઈફમાં જો આપણે હેલ્થમાં ટ્રાન્સફોર્મેશન લાવવું હોય તો આવા ડાઉટ છે ફિયર છે બિલીફ પેટર્ન છે એ બધા ઉપર એક એક્શન લેવાની જરૂર છે અને જો સારા વ્યક્તિ સાથે આપણે જોડાઈશું તો એ આપણને ચોક્કસપણે હેલ્પ કરશે સાચું માર્ગદર્શન આપવામાં ગાઈડન્સ સ્ટ્રેટેજી આપવામાં અને ફૂલ હેન્ડ હોલ્ડ સપોર્ટ આપવામાં જો એવો કોઈ વ્યક્તિ મળે તો ડેફિનેટલી આપણે એક્શન લઈશું થેન્ક યુ સુરેશભાઈ સતીશભાઈ નાગજીભાઈ કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે કે ફિયરનું એક જ સ્ટેપ લઈશું તો બાકી મોટાભાગના લોકો પહેલું સ્ટેપ લેવામાં જ અચકાતા હોય છે એક સ્ટેપ જો આપણે લઈશું ધેટ ઇઝ ધ ડિફરન્સ બીટવીન સક્સેસફુલ એન્ડ આપણે જયારે હેલ્થમાં ટ્રાન્સફોર્મેશન નથી લાવી શકતા એનું મોટું એક જ રીઝન છે કે પહેલું સ્ટેપ લેતા જ આપણને ખચકાટ થાય છે એટલે કહેવાય ને મેન ઓફ ડાઉટ હેઝ ઓલ ધી ક્વેશ્ચન્સ અને મેન ઓફ સરેન્ડર હેઝ ઓલ ધી આન્સર્સ જે વ્યક્તિના લોજિકલ માઇન્ડ વધારે એક્ટિવ હોય ને એ લાઈફમાં ઘણી વાર ગ્રોથ એચિવ ના કરી શકે જ્યારે મેન ઓફ સરેન્ડર કે ભાઈ જેમણે પોતાના મેન્ટર ને સમર્પિત થઈ ગયા છે ગુરુને તેની લાઈફમાં ગ્રોથ બોક્સ બહુ મોટી વાત છે જેને સમજાય ચેટબોક્સ વિચારજો ક્યારેક તમે લાઈફમાં અને આ બધા પેરામીટર્સ હેલ્થ નહીં તમારા ફાઈનાન્સ થી લઈને રિલેશનશીપ બધામાં આ વસ્તુ કામ લાગશે ટાઈપ વાય ઇન ધ ચેટબોક્સ થેન્ક યુ થેન્ક યુ સુરેશ ભી થેન્ક યુ વેરી મચ આ સ્ટોરી બહુ સરસ છે ધ્યાનથી સાંભળજો એકવાર એક સાયન્ટિસ્ટ હોય છે એક તરફ મોટી માછલી ને એક તરફ નાની માછલી મૂકે છે જેવી નાની માછલી મૂકે છે ને તો બધી મોટી માછલી નાની માછલીને ખાઈ જાય છે પછી એ શું કરે છે સાયન્ટિસ્ટ એ જ ફિશ ટેન્કમાં વચ્ચે કાચનું જાડું પાર્ટીશન મૂકી દે છે એક તરફ મોટી માછલી ને એક તરફ નાની માછલી હવે એના કારણસર મોટી માછલી કન્ટિન્યુઅસ એટેક કરવાનો ટ્રાય કરે છે નાની માછલી ઉપર કાચના પાર્ટીશન હોવાના કારણે અથડાયા કરે છે એટલે એને અહીંયા દુખાવો થાય ફેસ ઉપર વાગે થોડા ટાઈમ પછી સાયન્ટિસ્ટ પાર્ટીશન હટાવી દે છે ને હેરાન રહી જાય છે કે મોટી માછલી એ નાની માછલી ઉપર એટેક કરવાનું જ બંધ કરી દીધું છે શું કારણ હશે એની પાસે શું લાગી રહ્યું છે શા માટે એને એટેક કરવાનું જ બંધ કરી દીધું પહેલા ઘણા બધા પ્રયત્ન કરેલા એ બધા પ્રયત્નમાં નિષ્ફળ ગઈ અને પેઇનફુલ એની માટે અનુભવ રહ્યો કે હું જેવું ખાવા જઉં છું એવું મને અહીંયા પેન થાય છે છે તો શું લર્નિંગ લીધું આ તમે શેર કરી શકો ચેટ આ સ્ટોરીનો ભાવાર્થ શું છે કેવા શું માંગી રહ્યા છે આપણે આ સ્ટોરી પરથી શું શીખવા મળી રહ્યું છે તમને શોર્ટમાં તમે ડિસ્ક્રાઈબ કરી શકો ચેટ બોક્સમાં જો તમને ખ્યાલ આવતો હોય હું શું કહેવા માંગી રહ્યો છું ચેટ ચેટબોક્સમાં લખી શકો તમે યસ એને મગજમાં ગ્રંથથી બંધી લીધી હતી એટલે વેરી ગુડ રોનકભાઈ યસ એક્ઝેક્ટલી આપણી સાથે પણ આવું થાય છે આપણે કન્ટિન્યુઅસ પહેલા ઘણા એવા એફર્ટ કરેલા છે જેમાં આપણને કદાચ રાઈટ સ્ટ્રેટેજી ગાઈડન્સ સપોર્ટ નથી મળ્યું એના કારણે આપણે ફેલ થઈ રહ્યા છે પણ એ કાચનો પાર્ટિશન ગોડ ભગવાને ક્યારનો હટાવી લીધો છે પ્રોબ્લેમ એ છે કે આપણે એફર્ટ કરવાનું બંધ કરી દીધું છે બચપનના આપણા એવા કોઈ અનુભવ હોય એક્સપીરિયન્સ હોય જે અંદર સબકોન્શિયસ માઇન્ડમાં નંખાઈ ગયો હોય કે હું તો આ નહીં જ કરી શકું પેલું કહેવાય ને હાથીને બચપનથી એક પતલી સાંકળથી બાંધીને રાખ્યો હોય તો એ મોટો થયા પછી પણ એ પતલી સાંકળથી જ એને બાંધી રાખો એ દોડી ના શકે તોડીને કારણ કે એના મગજમાં બંધાઈ ગયું છે નાનો હતો ત્યારથી એને પતલી સાંકળથી નાની બાંધેલો હોય એ ઘણા ટ્રાય કરતો હોય પણ એ બીકોઝ નાનો હતો હાથી ત્યારે એને એને નિષ્ફળતા મળી હતી એ જ પતલી સાંકળથી જ્યારે જાયન્ટ કોઈ મોટા હાથીને બી બાંધી દો તમે તો એ તોડી નહીં શકે જ્યારે એની માટે તો એક ચપટી વગાડવાનું કામ છે પણ બચપનને એવા એના એક્સપિરિયન્સ હતા કે ભાઈ આ ચેન તો તૂટે નહીં અહીંયા આપણે એ શીખવાનું છે કે આપણા લાઈફમાં પણ એવા ઘણા એવા પ્રીવિયસ એક્સપિરિયન્સ છે જે આપણે ફેલિયર્સ મળેલા છે એના કારણે આપણે એફર્ટ કરવાનું જ છોડી દીધું કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે કેટલા લોકોને આ વાત સમજાઈ રહી છે હું શું કહેવા માંગી રહ્યો છું આ સ્ટોરી ઉપરથી તો ટાઈમ વાય ઇન ધ ચેટ બોક્સ જો તમે આની જોડે રિલેટ થઈ રહ્યા છો મી યસ નેહાજી થેન્ક યુ અને ઇટ્સ હ્યુમન સાયકોલોજિકલ એમાં આમાં આપણા બચપનના કે આપણી આજુબાજુના આપણા ફેમિલી ફ્રેન્ડ્સ ઘણીવાર એવા બિલીફ પેટર્ન આપણી ફોર્મ થતી હોય છે થેન્ક યુ અલ્પેશજી બરાબર થેન્ક યુ વેરી મચ ડોક્ટર હિનલ ગજ્જર એમના એવા કેટલાક ફિયર હતા કે હું ડાયાબિટીસ રિવર્સ ના કરી શકું ને ઇન્ટરનલ એક્સટર્નલ મેથડ અમે પહેલા એ ફિયર ઉપર કામ કર્યું છ મહિનાની અંદર સિક્સ પોઈન્ટ ફોર ફાઇવ કેજી હેલ્ધી વેઇટ લોસ અહીંયા વેઇટ લોસ પણ તમારે હેલ્ધી વેમાં કરવો જરૂરી છે ઘણા લોકો તમને કહેશે કે એક મહિનામાં દસ કિલો વેઇટ લોસ કરાવી દઈશું પણ વેઇટ લોસની સાથે જો તમને ભૂખ્યા રહેવાનું કહેતા હોય લો કેલરી ડાયટ ઉપર લઈ જાય તો તમારું વેઇટ લોસ તો સરસ થઈ જશે ત્રણ મહિનામાં પંદર વીસ કિલો કરી આપશે છ મહિના પછી જ્યાં હતા ત્યાં જ કારણ કે હેલ્ધી વેસથી વેઇટ લોસ કરવું એ આખું ડિફરન્ટ સાયન્સ છે તમે ભૂખ્યા રહીને ઓછી કેલરી કન્ઝ્યુમ કરીને વેઇટ લોસ કરો તો તમારા શરીરમાં માઇક્રોન્યુટ્રીયન્ટની ડેફિશિયન્સી થાય જ્યાં સુધી એ ડાયટ તમે લાંબા ટાઈમ સુધી એ ફોલો ના કરી શકો જેવું બંધ કરો એવું બોડીમાં ક્રેવિંગ્સ ચાલુ થાય અને પાછા તમે જ્યાં હતા ત્યાં આવી જાઓ તો હેલ્ધી કારણ કે મસલ લોસ ના થવો જોઈએ વેટ લોસમાં ફેટ લોસ જ થવો જોઈએ એક્સ્ટ્રા ફેટ લોસ તો કહેવાનો મતલબ કે તમારા ફિયર્સ ઉપર પહેલાં કામ કરવું જરૂરી છે અને હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ હું તમને કહેવા જઈ રહ્યું ધ્યાનથી સાંભળજો છ સ્ટેપ હું તમને કહેવા જઈ રહ્યો છું કે જેનાથી તમે આખી જર્ની તમારી ઇઝીલી શેર ઇઝીલી તમે પાસ કરી શકશો અને આ છ સ્ટેપમાં પહેલો સ્ટેપ છે તમે શું ખાવ છો પહેલાં એ કરેક્ટ કરો બીજી વસ્તુ તમે કેવી રીતના ખાવ છો એ તમે કરેક્ટ કરો તમારી સ્લીપ ક્વોલિટી ઇમ્પ્રુવ કરો એક્ટિવિટી એક્સરસાઇઝ લેવલ તમારું ધીરે ધીરે સ્ટેપ વાઇઝ વધારો ઇમોશનલ બેલેન્સ તમારું ઇમ્પ્રુવ કરો અને છેલ્લે છે તમારું આસપાસ પોઝિટિવ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો તો આપણી ગાડી મોટાભાગના લોકોની શું થાય છે કે આપણે સીધે અહીંયા બે નંબર ત્રણ નંબર ઉપરથી ચાલુ કરીએ અથવા ચાર કે પાંચ નંબર ઉપરથી ચાલુ કરીએ આ રોડ ઉપર આવતા પહેલા ચાલુ કરતા પહેલા ગાડી અહીંયા આવતા પહેલા આપણે ગાડીનું સર્વિસિંગ કરાવવું જરૂરી છે ટાયર બરોબર છે કે નહીં ટાયર હવા બરોબર છે એન્જિન બરોબર ચાલે છે કે નહીં એ વસ્તુ એટલે આપણું માઇન્ડસેટ એ ઓકે હોય પછી આપણે આ રસ્તા ઉપર અહીંયા એન્ટર થવાનું છે મોટાભાગના લોકો શું છે કે ગાડીનું સર્વિસિંગ બરોબર ના હોય પેટ્રોલ ખતમ બરોબર ના હોય એટલે સીધું બીજા ત્રીજા નંબરે આવીને અટકી જાય પછી પાછા જ્યાં હતા ત્યાં આવી જાય આ સ્ટેપ ચાલુ કરતા પહેલા પણ માઇન્ડસેટ ઉપર કામ કરવું જરૂરી છે કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે અને આ જર્ની બહુ જ ઈઝી છે આપણે સ્ટેપ બાય સ્ટેપ જવાનું છે બધું એક સાથે નથી કરવાનું કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે કે પહેલા આપણી ગાડીનું સર્વિસિંગ ઓઇલિંગ ટાયરમાં હવા છે કે નહીં પેટ્રોલ બરોબર છે કે નહીં પહેલા એ ચેક કરવું પછી આ રસ્તા ઉપર આવવાનું અને પછી ધીરે 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 સ્ટેપ બાય સ્ટેપ જવાનું બીકોઝ દિસ ઇઝ અ સાયન્ટિફિક મેથડ જે મેં કીધું ને મોટા ભાગના લોકો મિસ્ટેક શું કરે છે સીધું કોઈ પર્ટિક્યુલર ડાયટ અને એક્સરસાઇઝ ચાલુ કરી દે છે પણ ગાડીમાં આપણે પેટ્રોલ જ ના હોય એન્જિન બરોબર ના હોય તો અડધે અડધે થી આવીને પછી પાછા જ્યાં હતા ત્યાં ક્વેશ્ચન આન્સર્સ આપણે છેલ્લે લઈશું તો થેન્ક યુ બરેન્દ્રજી બરેન્દ્રજી નાગજીભાઈ સુરેશજી થેન્ક યુ વેરી મચ ચલો અત્યાર સુધી આપણે શું શીખ્યા કોઈ એકવાર રિપીટ હું તમને થોડું કહી દઉં આપણે ત્રણ સિક્રેટ્સ મે તમને કીધા ત્રણ પ્રિન્સિપલ કીધા અને છ સ્ટેપ કીધા આ છ સ્ટેપનો તમે ફોટો લઈ શકો ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ જે આખી બ્લ્યુ પ્રિન્ટ છે આ છ સ્ટેપમાં જ છે હવે આ એક એક વસ્તુ ઉપર આપણે બે થી ત્રણ કલાકનો લેકચર આપી શકીએ બટ ધીસ ઇઝ ધ બ્લુ પ્રિન્ટ સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે મોટા ચેન્જીસ લાઈફમાં લાવવાની જરૂર હોતી જ નથી આપણે નાના નાના સ્ટેપ ફોલો કરીને આપણી જર્ની આરામથી પાર કરી લઈશું થ્રી ટુ સિક્સ મંથમાં ચાલો હવે તમે લોકો શું જાણવા માંગો છો કે આ રસ્તા ઉપર આપણે ક્યાં છીએ અત્યારે કેટલા લોકો જાણવા માંગે છે કે આપણી ગાડી ક્યાં પહોંચી છે અને ક્યારે પહોંચશે છ નંબર સુધી કેટલા લોકો જાણવા ઈચ્છે છે ટાઈપ વાય ઇન ધ ચેટબોક્સ અથવા ટાઈપ મી ઇન ધ ચેટબોક્સ જો તમે જાણવા માંગતા હોય કે આપણી ગાડી અત્યારે ક્યાં અટકેલી છે ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ હા થેન્ક યુ સતીશજી અલ્પેશજી થેન્ક યુ તેનાથી આપણને ખ્યાલ આવશે કે આપણે ક્યાં કામ કરવાની જરૂર છે ને કેટલા ટાઈમમાં આપણે પહોંચીશું થેન્ક યુ સંજયજી બરેન્દ્રજી થેન્ક યુ કેટલા લોકોને જાણવું છે કે મારી ગાડી અત્યારે ક્યાં છે ટાઈપ વાય ઇન ધ ચેટ બોક્સ અથવા મી પણ લખી શકો તમે યસ જેનાથી આપણને ખબર પડે કે આપણે કેટલા ની જરૂર છે કેટલા પેટ્રોલની જરૂર છે તો હું તમારી સાથે ક્વિઝ શેર કરીશ ભરતા તમને મિનિટ થશે પેલા ધ્યાનથી સાંભળી લેજો હું એક લિંક મોકલું છું હમણાં ઓપન નથી કરવાની તમારે હું પેલા સમજાવી દઉં જે બી આ લિંક ઓપન કરશો ને એટલે આવું ઓપન થશે સેલ્ફ ઇવેલ્યુશન ફોર ડાયાબિટીસ રિવર્સલ એમાં તમારે તમારું નામ વોટ્સઅપ નંબર અને પછી વીસ પ્રશ્નો છે એક પ્રશ્નોનો જવાબ આપતા બે થી ત્રણ સેકન્ડ થશે જેવા આ પ્રશ્નો પૂરા થશે એટલે સબમિટનું બટન હશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી આવું કંઈક આવશે વ્યૂ સ્કોર તમને તમારો સ્કોર મળશે અને એના ઉપર ક્લિક કરશો ને એટલે તમને આવો સ્કોર જાણવા મળશે કે તમારો સો માંથી કેટલા નંબર આવે બરાબર તો આ રીતનું ચાર પેજીસ છે એ પ્રમાણે શાંતિથી જવાબ આપો મેક્સિમમ ત્રણ મિનિટ થશે આપણે પાંચ ઓગણચાલીસ પાંચ બેતાલીસ પાછા મળી આપણે તો તમને મેં લિંક શેર કરી છે કારણ કે આગળની જે વસ્તુ છે જો તમે આ ક્વિઝ નહીં લો તો આગળ કશું ખબર નહીં પડે આગળની કોઈ સ્ટ્રેટેજી તમને ખ્યાલ નહીં આવે અને આ બહુ જ અગત્યની વસ્તુ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે એનું અત્યારે નહીં ખબર પડે આગળની પંદર વીસ મિનિટમાં તમને ખબર પડશે કારણ કે જો તમને ખબર પડશે કે હું ક્યાં છું તો તમને હવે આગળ ખ્યાલ આવશે કે મારે ક્યાં કામ હું એવી સ્ટ્રેટેજી હવે શેર કરવાનો છું તો ત્રણ મિનિટનો ટાઈમ છે આપણી પાસે આ લિંક મેં મૂકી છે તમે બધા હું ફરથી શેર કરું છું લિંક આ લિંક ઓપન કરો વિધિન થ્રી મિનિટ્સ આવી રીતના પેજીસ મેં સમજાયા છે એ એના ઉપર જઈને તમે વીસ અને જેને થઈ જાય એનો સ્કોર ચેટબોક્સમાં શેર કરો આપણી પાસે પાંચ ચાલીસે પાંચ બેતાલીસ સુધી રાહ જોઈએ આપણે ઓકે આઈ રિક્વેસ્ટ એવરી કે બધા આ ફોલો કરો મેં લિંક શેર કરી છે ચેટબોક્સમાં ત્રણ મિનિટનો ટાઈમ છે આપણી પાસે બધા હા એક્સરસાઇઝ કમ્પ્લીટ કરો કારણ કે આના વગર આપણે આગળ જે હવે સ્ટ્રેટેજી કહેવા જઈ રહ્યો છું તમને આ ક્વિઝ કમ્પ્લીટ નહીં કરી હોય તો ખ્યાલ નહીં આવે એટલે બધા કમ્પલસરી અને જેની થઈ જાય એ ચેટબોક્સમાં એમનો સ્કોર લખો ચલો જેનું કમ્પ્લીટ છે એ લોકો શેર કરો ગ્રુપમાં શેર કરો માં કેટલો સ્કોર આવે છે આપણે હજી એક મિનિટ લઈ શકીએ આરામથી ફેક યોર ટાઈમ જેનું કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકો સ્કોર શેર કરે મારી સાથે ચેટબોક્સમાં કેટલો સ્કોર આવે છે કારણ કે આગળની બધી વસ્તુ આ એક્સરસાઇઝ નહીં કરી હોય તો બિલકુલ ખ્યાલ નહીં આવે કે હવે મેઇન વસ્તુ ચાલુ થઈ રહી છે હું તમને પ્રેક્ટિકલી બધું કહેવાનું છું લિંક ખુલતી નથી તમે ફરથી ટ્રાય કરો ઇન્ટરનેટ તમારું ચેક કરો તો તમે કોપી પેસ્ટ કરી લો પછીથી તમે કરી શકો એક્સરસાઇઝ જેનું થઈ ગયું છે એ લોકો શેર કરો એ રિક્વેસ્ટ જે લોકોનું કમ્પ્લીટ થઈ ગયું છે એ લોકો શેર કરજો ગ્રુપમાં બેન નું કમ્પ્લીટ વેરી ગુડ ચલો આપણે હજી એક મિનિટ લઈશું પછી ફાઇનલ આપણે આગળ વધીએ કારણ કે હવે જે છે ઓકે ગુડ નું કમ્પ્લીટ થઈ ગયું છે વેરી ગુડ જેનું કમ્પ્લીટ છે એ લોકો શેર કરો ગ્રુપમાં ચેટબોક્સમાં શેર કરો ઓકે ગુડ ચાલો હવે આપણે આગળ જોઈશું કે તમે સ્કોર શેર કરી શકો હજી જેનું કમ્પ્લીટ થઈ ગયું છે આપણે હજી હા નું કમ્પ્લીટ વેરી ગુડ હજી આપણે પંદર સેકન્ડ રાહ જોઈએ છીએ બિકોઝ આ બહુ જ અગત્યની એક્સરસાઇઝ છે એટલે આપણે થોડો ટાઈમ લઈ રહ્યા છીએ અહીંયા સંજયભાઈનું કમ્પ્લીટ અલ્પેશભાઈનું કમ્પ્લીટ વેરી ગુડ દસ સેકન્ડ હજી રાહ જોઈ લઈએ ઓકે નેહાજી કા કમ્પ્લીટ હો ગયા વેરી ગુડ ઓકે બહુ બઢિયા વેરી ગુડ અભી બી પાંચ સેકન્ડ હે આપલીટ કરી છું અહીંયા ધ્યાનથી સાંભળજો બધા જો તમારો સ્કોર ઝીરો થી ત્રીસ ની વચ્ચે છે તેટ મીન્સ કે આપણે રેડ માં આવીએ છીએ મતલબ ઇમિડિયટલી આપણે પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી અને આને એકદમ પ્રાયોરિટી પર લેવાની જરૂર છે જે પણ આપણો પ્રોબ્લેમ છે એને ઓરેન્જ ઝોનમાં છે તો તમારી જર્ની તમે સ્ટાર્ટ કરી દીધી છે પણ એ કન્સિસ્ટન્ટલી તમે ફોલો નથી કરી શકતા વચ્ચે વચ્ચે બ્રેક થઈ જાય છે ત્રીસ થી સાઠ વચ્ચે જો તમારો સ્કોર છે તો અહીંયા તમારે પ્રેક્ટિકલ નોલેજની થોડું ઘણી કમી છે તમારે રાઇટ ગાઈડન્સ સ્ટ્રેટેજી સપોર્ટ મળે તો તમારા ગોલ તમે જલ્દી અચીવ કરી શકો યલો ઝોનમાં પણ સેમ છે કે તમે સારું કરી રહ્યા છો જો સાઈઠ થી નેવું નો તમારો સ્કોર છે પણ તમને જો રાઇટ ગાઈડન્સ સ્ટ્રેટેજી સપોર્ટ મળે તમે તમારા ગોલ ઝડપથી અચીવ કરી શકો ખોટો ટાઈમ ને પૈસા બગાડ્યા વગર અને જો તમારો સ્કોર નેવું થી વધારે છે તો તમે બહુ જ સારું કરી રહ્યા છો તમારે કોઈ પણ પ્રકારના હેલ્પની જરૂર નથી અહીંયા આનો સ્ક્રીનશોટ લઈ લો તમને જે લાગતો ઓળખતો હોય સ્કોર એ તમે જોઈ લો કે જો ઝીરો થી ત્રીસની વચ્ચે હોય તો આપણે ઇમિડિયેટ હેલ્પની જરૂર છે ત્રીસ થી ની વચ્ચે અગેન કે આપણે કન્સિસ્ટન્સી મેન્ટેન નથી થતી એટલે આપણે એને અગેન પ્રાયોરિટી આપવાની જરૂર છે યલો ઝોનમાં અગેન આપણે રાઇટ ગાઈડન્સ સ્ટ્રેટેજીની જરૂર જો સારી મળે આપણને સારા વ્યક્તિ જોડે જોડાય તો ઝડપથી આપણે અચીવ કરી શકીએ શું તમે બધા આવનારા નેવું દિવસમાંથી માંથી હંડ્રેડ મેળવવા ઈચ્છો છો જો મેળવવા ઈચ્છતા હો તો ટાઈપ વાય ઇન ધ બોક્સ યસ સો માંથી સો નંબર શું આપણે લાવવા ઈચ્છીએ છીએ ભલે નેવું હોય ત્રીસ હોય ચાલીસ હોય પચાસ હોય યસ સતીશજી થેન્ક યુ ટાઈપ વાય ઇન ધ ચેટબોક્સ યસ ઓફકોર્સ બધા લાવવા ઈચ્છે છે બરેન્દ્રજી થેન્ક યુ દીપાલીજી થેન્ક યુ મહેશભાઈ થેન્ક યુ વેરી મચ જે લોકો લાવવા ઈચ્છતા હોય એ લોકો જ લખજો સુરેશભાઈ થેન્ક યુ અશોકભાઈ યસ વેરી ગુડ તો ઓલમોસ્ટ ઘણા બધા લોકો લાવવા ઈચ્છે છે હન્ડ્રેડ માંથી હંડ્રેડ અત્યાર સુધી ઓલમોસ્ટ આપણે દોઢ કલાક થઈ ગયો છે કેટલા લોકોને લાગી રહ્યું છે અત્યારે કે આ સબ્જેક્ટમાં હજી ઘણું બધું શીખવાનું બાકી છે ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ જો તમને એવું લાગી રહ્યું હોય કે ના આટલું ઇનફ નથી અત્યારે ઓલમોસ્ટ દોઢ કલાકથી બેઠા છીએ પણ હજી એવું લાગી રહ્યું છે અંદરથી ક્યાંક આ સબ્જેક્ટ બહુ ઊંડો છે અને હજી ડીપલી સ્ટડી કરવાની કંઈક શીખવાની પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી શીખવાની જરૂર છે થેન્ક યુ ગિરીશજી સંજયજી નેહાજી નાગજીભાઈ થેન્ક યુ કે હજી આપણે કંઈક શીખવાની જરૂર છે અને તમને માંથી કેટલા લોકોને એવું લાગી રહ્યું છે કે તમે તમારો ટાઈમ પણ વેડફા વેડફશો પૈસા પણ વેડફાશે તમારી મહેનત પણ પાણીમાં જશે જો તમને રાઈટ ગાઈડન્સ સ્ટ્રેટેજી સપોર્ટ નહીં મળે તો તમારી ડાયાબિટીસ રિવર્સની જર્નીમાં કે વેટ લોસની જર્નીમાં એમાં પણ તમને જો આવું લાગતું હોય કે જો આપણે રાઈટ સ્ટ્રેટેજી સપોર્ટ ગાઈડન્સ નહીં મળે તો આપણી આ જર્ની આપણે નહીં ઇનિશિયેટ કરી શકીએ અથવા કરીશું તો એ પ્રોપર જગ્યા સુધી ગોલ સુધી નહીં પહોંચી શકીએ જો એવું પણ તમને લાગતું હોય કે આપણે નહીં કરી શકીએ તો ટાઈપ મી ઇન ધ ચેટબોક્સ અથવા આપણા ક્યાંક ને ક્યાંક ટાઈમ પૈસા અને એફર્ટ વેસ્ટ જશે જો ખોટી જગ્યાએ જોડાઈશું તો એવું પણ લાગતું હોય તો ટાઈપ મી ઇન ધ ચેટબોક્સ હા થેન્ક યુ સુરેશભાઈ અલ્પેશભાઈ હવે આ પ્રશ્ન પાછળનો બહુ વિચારીને તમને પ્રશ્ન પૂછ્યો છે એનું રીઝન એ છે કે આજે સોશિયલ મીડિયા ઉપર કદાચ ઘણા બધા વિડીયો તમે જોયા હશે ડાયાબિટીઝ રિવર્ઝલ વેઇટ લોસના હમણાં તાજેતરમાં એક સર્વે થયેલો છે એમાં એવું છે કે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઇન્ફોર્મેશન સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ ફેસબુક યુટ્યુબ પર કે વોટ્સએપ પર જે ફોરવર્ડેડ વિડીયો છે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ ઇન્ફોર્મેશન ખોટી છે રીઝન કે જે વ્યક્તિને આપણે ફોલો કરીએ છીએ જેના મિલિયન્સમાં ફોલોવર્સ છે આપણે ખાલી ફોલોવર્સ જોઈએ છે પણ એ વ્યક્તિ પાસે ડિગ્રી છે ક્વોલિફિકેશન છે એક્સપિરિયન્સ છે જોયા વગર આપણે બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ તો આ પ્રશ્ન પાછળનો મારો હેતુ છે કે જે પણ વ્યક્તિને તમે ફોલો કરો જોડાવ એ ક્વોલિફાઈડ સર્ટિફાઈડ એક્સપિરિયન્સ હોવી જરૂરી છે કદાચ મિલિયન્સમાં આપણે એક જ વસ્તુ જોઈએ છીએ કે મિલિયન્સમાં ફોલોવર છે એક જ પેરામીટરને ધ્યાનમાં રાખીને આપણે સીધું જે કે છે એ બ્લાઇન્ડલી ફોલો કરીએ છીએ તો હેલ્થમાં તો ખાસ ધ્યાન રાખવું જોઈએ બિકોઝ હેલ્થની સાથે કોઈ પણ વસ્તુ આપણે ફોલો કરીએ તો એ વ્યક્તિ ક્વોલિફાઈડ હોવો જરૂરી છે એની માટે મેં તમારી માટે એક બહુ જ બ્યુટીફુલ વસ્તુ ડિઝાઇન કરી છે જો તમે જાણવા માંગતા હોવ તો ટાઈપ મી ઇન ધ ચેટ બોક્સ એક સરસ વસ્તુ મેં તમારા માટે ડિઝાઇન કરી છે કે જેનાથી તમે તમારી ડાયાબિટીસ રિવર્ઝલ જર્ની બહુ જ ઈઝીલી એ પણ સાયન્ટિફિક અને હેલ્ધી બેઝથી કોઈ પણ પ્રકારના સ્ટ્રીક ડાયટ વગર ફિટનેસ વગર તમે રિવર્સ કરી શકશો તમારો વેઇટ લોસ રિવર્સ કરી શકશો થેન્ક યુ બરેન્દ્રજી વિરલજી સુરેશભાઈ થેન્ક યુ વેરી મચ સતીશજી એ છે લાઈફ ટાઈમ મેમ્બરશીપ ઓફ અવર કોમ્યુનિટી અહીંયા હું જે સિરિયસ ને કમિટેડ બિકોઝ આવનારા પંદર વીસ મિનિટ માટે હું આ વસ્તુ વિશે મેમ્બરશીપ વિશે કહેવા જઈ રહ્યો છું અને આ જો તમને એવું લાગતું હોય કે અત્યાર સુધી દોઢ કલાકમાં તમને ઇનફ શીખવા મળ્યું છે તો તમે અત્યારથી આ વેબિનાર લીવ કરી શકો છો એટલી તમને એવું લાગતું હોય કે આટલી સ્ટ્રેટેજી એપ્લાય કરીને અમે અમારો ડાયાબિટીસ રિવર્સ કરી શકીશું તો નેક્સ્ટ પંદર મિનિટ હવે એ લોકો જ અહીંયા રહે માં કે જે ખરેખર સિરિયસ ને કમિટેડ છે કે ના અમારે હજી ઊંડે જઈને શીખવી છે સ્ટ્રેટેજી કે રાઈટ ગાઈડન્સ સ્ટ્રેટેજી સપોર્ટ ને એકાઉન્ટેબિલિટી મળે તો કેટલું અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન અમે લઈ શકીએ તો જે સિરિયસ હોય એ લોકો જ નેક્સ્ટ ફિફ્ટીન ટ્વેન્ટી મિનિટ છેલ્લે આપણે ક્વેશ્ચન આન્સર લઈશું અને તમારા માટે સરપ્રાઇઝ પણ છે તો તમે સિરિયસ હોવ ખરેખર તમારી જર્નીને લઈને તો ટાઈપ એસ ઇન ધ ચેટ બોક્સ બાકીના લોકો લીવ કરી શકે હવે જે ખરેખર આઈ આઈ વોન્ટ સિરિયસ પીપલ કે આવનારી પંદર વીસ મિનિટ હવે હું જે કહું છું એ બહુ ધ્યાનથી સાંભળે અને જે ખરેખર સિરિયસ હોય એ લોકો ટાઈપ એસ ઇન ધ ચેટ બોક્સ સુરતનો એસ ટાઈપ એસ ઇન ધ ચેટ બોક્સ થેન્ક યુ નગી નાગજીભાઈ બરેન્દ્રજી સિરિયસ અને કમિટેડ હોય એ આવનારા પંદર વીસ મિનિટ ખાસ ધ્યાનથી સાંભળજો હું બહુ જ અગત્યની વસ્તુ કહેવા જઈ રહ્યો છું થેન્ક યુ અલ્પેશભાઈ નેહાજી સંજયજી થેન્ક યુ વેરી મચ ફોર બિઈંગ ઇન્ટરેક્ટિવ જે લોકો સિરિયસ ને કમિટેડ હોય એ લોકો જ નેક્સ્ટ પંદર વીસ મિનિટ મારી સાથે ધ્યાનથી મારી વાતને સાંભળે અને જો સિરિયસ ખરેખર તો ટાઈપ એસ ઇન ધ ચેટ બોક્સ ટાઈપ એસ ઇન ધ ચેટ બોક્સ યસ થેન્ક યુ થેન્ક યુ ઓલ જે મેઇન ચાર સ્ટેપ છે એના વિશે હું તમને કહેવા જઈ રહ્યો છું કઈ ચાર વસ્તુ અગત્યની છે આપણી ડાયાબિટીસ રિવર્સલ જર્ની માટે પહેલી વસ્તુ કે તમારે નોલેજ હોવું જરૂરી છે કોઈ પણ વસ્તુનું ક્યાંય પણ આપણે જતા પહેલા ક્યાંય ટુરમાં જઈએ તો આપણી પાસે થોડું ગાઈડન્સ હોય કે પહેલા શું શું ક્યાં જવાનું છે મેપ હોય આપણી પાસે તો જર્ની ચાલુ કરતા પહેલા આપણી પાસે આખો મેપ હોવો જરૂરી છે મેપમાં પહેલા શું વસ્તુ કરવી તો તમારા માઇન્ડસેટ અને ડાયટ ઉપર તમારે ધ્યાન આપવાનું ત્રીજા સ્ટેજમાં આપણે ફિટનેસ અને સ્લીપ ઉપર ધ્યાન આપવાનું અને ચોથું સ્ટેપ છે તમારું સ્ટ્રેસ અને આજુબાજુ એન્વાયરમેન્ટને આપણે કઈ રીતના કરેક્ટ કરીશ લો સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ હોય આજુબાજુ વર્ક પ્લેસ ઉપર જોબ પ્લેસ ઉપર કે ક્યાંય પણ એને કઈ રીતના ડીલ કરવું તમારી ઉપર બીજું કોઈ સ્ટ્રેસ હોય હેલ્થ વેલ્થ નું તો એને કઈ રીતના ડીલ કરવું એ બધા ઉપર આપણે ડિસ્કસ એ સ્ટેપ બાય સ્ટેપ જશું બધી વસ્તુ એક સાથે ફોલો ક્યારેય ના થાય તમારે પહેલા નોલેજ આખી બ્લુ પ્રિન્ટ રેડી હોવી જોઈએ તમારી પાસે એ પછી તમારે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધવાનું છે આની માટે આ ચાર પગથિયા ચડવા માટે તમારે લાઇફ સ્ટાઇલમાં કોઈ મેજર ચેન્જીસ લાવવાની જરૂર નથી એ રીતના આખો પ્રોટોકોલ મેં ડિઝાઇન કરેલો છે આખી સાયન્ટિફિક મેથડથી એટલે ક્યાંય એવી કોઈ ડરવાની જરૂર નથી કે હું બિઝી છું મારે તો જોબના કલાકો આવા છે હું તો બિઝનેસમેન છું મારે તો ખાવાનો બી ટાઈમ ના હોય કોઈ મેજર ચેન્જીસ લાવવાની જરૂર નથી તમારે મોટાભાગના લોકો એવું કે મારી પાસે ટાઈમ નથી મારે તો ડ્યુટી અવર સેવા હોય છે કે મારે વર્ક પેટર્ન એવી છે કે મને તો આમાં કોઈ અલગથી ટાઈમ આપવાની જરૂર નથી દર અઠવાડિયે એકથી દોઢ કલાક તમારે આપવાનો છે એ સાથે તમે વોટ્સએપ થ્રી અને કોલથી ગમે ત્યારે અમારા સપોર્ટમાં ટ્વેન્ટી ફોર બાય સેવન ગાઈડન્સ મળશે તમને મને તો આ બધું મારી માટે આ વસ્તુ હું ફોલો ના કરી શકું મારે તો અલગ બધું જોઈએ ટેલર્ડ મિલ પ્લાન તો અહીંયા પણ તમારી માટે અલગથી પ્લાન બનશે બીકોઝ કોઈ સાહીઠ વર્ષનું હોય કોઈ પાંત્રીસ ચાલીસ વર્ષનું હોય તો બેને બંનેનો એપ્રોચ અમે અલગ અલગ રાખીએ એટલે કસ્ટમાઇઝ એપ્રોચ રહેશે તમારા માટે પગથિયા તો જ આપણે ચડી શકીએ બીકોઝ સાઠ વર્ષનાને કદાચ સપોર્ટની વધારે જરૂર પડે ત્રીસ થી ચાલીસ વર્ષની વ્યક્તિને અલગ પ્રકારના સપોર્ટની જરૂર પડે તો આ પર્સનલાઇઝ એપ્રોચ રહેશે તમારા માટે કારણ કે આપણે એક જ વન સાઇઝ ડઝ નોટ ફિટ ટુ ઓલ જો તમને એવું લાગતું હોય કે ભાઈ હું મારા માટે તો આ બધું ફિટ નહીં થાય તો એ પણ ખોટી ફિયર છે તમારો અલ્ટિમેટ સિસ્ટમ મેં ડિઝાઇન કરી છે તમારા ડાયાબિટીસને રિવર્સ કરવા માટે જો તમે જાણવા માંગતા હો અને તમારા ડાયાબિટીસને રિવર્સ કરવા માંગતા હો તો આર લખો રિવર્સ ડાયાબિટીસનો આર ડી લખો ચેટબોક્સમાં જો ખરેખર અલ્ટિમેટ સિસ્ટમ હવે જે હું કહેવા જઈ રહ્યો છું કે કઈ કઈ વસ્તુ એમાં છે જેનાથી તમે તમારો ડાયાબિટીસ રિવર્સ કરી શકશો થેન્ક યુ સંજયજી જે લોકો ખરેખર જાણવા માંગતા હોય આરડી લખો રિવર્સ ડાયાબિટીસ આઈ વોન્ટ ટુ રિવર્સ માય ડાયાબિટીસ બિકોઝ જે તમે લખશો એ બ્રહ્માંડમાં યુનિવર્સમાં ફેંકશો સંદેશો એ જ તમારી લાઈફમાં થશે થેન્ક યુ અલ્પેશભાઈ દિપાલીબેન વિરલભાઈ બરેન્દ્રજી નાગજીભાઈ થેન્ક યુ વેરી મચ તો યુ આર રેડી રેડી છો અઠ્યાવીસ ઓગણત્રીસ ત્રીસ એકત્રીસ ઓગસ્ટ રાત્રે નવ થી સાડા દસ હું તમારી માટે એક આખો માસ્ટરી વર્કશોપ કરવાનો છું એમાં બધા પેરામીટર્સને આપણે સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના ફોલો કરીશું છ સ્ટેપ્સ અને ચાર પગથિયા આખે આખું તમને રો વર્ક હું આપી દઈશ બ્લુ પ્રિન્ટ એક નકશો આપી દઈશ તમને ચાર દિવસ નો ઓનલાઈન વર્કશોપ એ આખું ફાઉન્ડેશન છે તમારા માટે જેની વેલ્યુ થર્ટી છે બીજું કે આ નકશો તમને આપી દીધા પછી તમારે કઈ રીતના પહોંચવું એ પહેલો સ્ટેપ બીજો સ્ટેપ ત્રીજો સ્ટેપ એમાં તમને પૂરેપૂરું દર અઠવાડિયે ગાઈડન્સ મળશે નાઇન્ટી ડે ચેલેન્જ મળશે એમાં દર અઠવાડિયે આપણે ભેગા થઈશું દર અઠવાડિયે હું તમને કહીશ ત્રણ મહિના સુધી કે તમને આ અઠવાડિયે કેટલું કઈ વસ્તુ ફોલો કરવાની છે કઈ સ્ટ્રેટેજી ફોલો કરવાની છે એવરી વીકલી અને આફ્ટર 90 ડેઝ યુ વિલ ગેટ અમેઝિંગ રિઝલ્ટ બીકોઝ આને આપણે સ્પ્લિટ કરેલા છે પહેલો મહિનો બીજો મહિનો ત્રીજો મહિનો જેમ મેં કીધું પહેલો મહિનો આપણે માઇન્ડસેટ ને ડાયટ બીજો મહિનો સ્લીપ ને ફિટનેસ ત્રીજો મહિનો તમારી સ્ટ્રેસ અને એનવાયરમેન્ટ સરાઉન્ડિંગ એનવાયરમેન્ટ પહેલા મહિનાને બી ચાર વસ ચાર પાર્ટમાં ડિવાઇડ કરેલા છે એટલે બધી મિની હેબિટ્સમાં ડિવાઇડ કર્યું છે જે તમને ઈઝીલી તમારી જર્ની સુધી પહોંચાડશે જેની વેલ્યુ 30000 છે વર્કશોપ ને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી ઇમ્પ્લિમેન્ટેશન બે ની વેલ્યુ થાય છે સિક્સટી થાઉઝન્ડ જે તમારા માટે આજના દિવસ પૂરતું હું ખાલી અને ખાલી ચૌદ હજાર નવસો નવ્વાણું માં આપીશ એન્ડ ધીસ ઇઝ અ લાઈફ ચેન્જિંગ થિંગ જે તમે હમણાં જોશો કઈ રીતના લાઈફ ચેન્જિંગ છે તમને હું પ્રેક્ટિકલ બતાવું છું ફક્ત અને ફક્ત ચૌદ હજાર નવસો નવ્વાણું કેટલા લોકોને લાગી રહ્યું છે કે હજી કંઈક વધારે આમાં એડવાન હોય તો સારું ટાઈપ એમ ઇન ધ ચેટ બોક્સ જો તમને એવું લાગતું હોય કે ના હજી આમાં કંઈક વધારે એડ કર્યું હોય તો સારું ડુ યુ વોન્ટ મોર હજી એવું લાગે છે કે તમારે કંઈક વધારે આમાં જોઈએ છે એમ ઇન ધ ચેટ બોક્સ થેન્ક થેન્ક યુ યુ સંજયજી જે લોકોને લાગી રહ્યું છે ખરેખર સિરિયસ કમિટેડ છે રિવર્ઝલ જર્ની ને લઈને અને એ લોકોને જો ખરેખર એવું લાગી રહ્યું છે કે ના હજી મારે કંઈક વધારે હોય તો હું જલ્દી આને રિવર્સ કરી શકું થેન્ક યુ ગિરીશભાઈ થેન્ક યુ બરેન્દ્રજી થેન્ક યુ જે લોકોને લાગી રહ્યું છે એ લોકો ટાઈપ એમ ઇન ધ ચેટ બોક્સ યસ થેન્ક યુ થેન્ક યુ સતીશજી સ્પેશિયલ તમારા માટે હું બે વસ્તુ તો ખરી જ વર્કશોપ અને ત્રણ મહિનાની પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી આપણી કમ્યુનિટીના તમે પાર્ટ બનશો જેમાં આપણા એવા ઘણા બધા પેશન્ટો છે જેમણે આવા હર્ડલ ફેસ કરીને એમની ડાયાબિટીસને રિવર્ઝલ જર્નીને રિવર્ઝલ જર્ની કરી છે હેલ્ધી સાયન્ટિફિક વેથી એ કમ્યુનિટીના હિસ્સા બનશો અને એઝ યુ નો કમ્યુનિટીનો પાવર અલગ હોય સારી કમ્યુનિટીને જોડીશું જોડાઈશું એમની જોડે વાતો કરીશું વોટ્સએપ ગ્રુપમાં હાથે તો આપણા વિચારો ને બિલીફ પેટર્ન પણ બદલાશે જેની વેલ્યુ દસ વર્ષ દસ હજાર રૂપિયા છે વર્ષની એનું હું તમને ફ્રી એક્સેસ આપી દઉં છું દિવસ એટલું જ નહીં મહિના પછી આવનાર એક વર્ષ હું તમને દર શનિવારે હું તમને પ્રેક્ટિકલ સ્ટ્રેટેજી શીખવાડીશ પ્રેક્ટિકલ હેન્ડ હોલ્ડિંગ રહેશે મારું તમારી સાથે આપણે ક્વેશ્ચન આન્સર કરીશું અને દરેકે દરેક પિલર ઉપર અગેન બધું રિપિટેશન થશે ત્રણ મહિના પછી જેમાં એવરી સેટરડે રાત્રે હું તમારી સાથે પ્રેક્ટિકલ વસ્તુ ડિસ્કસ કરીશ રિઝલ્ટ ઓરિએન્ટેડ વસ્તુ ડિસ્કસ કરીશ જે તમે અત્યારે દોઢ કલાકમાં જોઈ લીધું કે કેટલું તમને વેલ્યુ મળ્યું જો આવનાર એક વર્ષ માટે હું તમારી સાથે રહું તેની વેલ્યુ થાય છે સિક્સટી થાઉઝન્ડ રૂપીસ એ પણ હું તમને આજે ફ્રી આપવા જઈ રહ્યો છું આજના દિવસ પૂરતું કેટલા લોકોને લાગી રહ્યું છે કે હજી કંઈક વધારે હોય તો સારું હજી હજી મન નથી ભરાયું હજી કંઈક વધારે હોય તો સારું ટાઈપ એમ ઇન ધ ચેટ બોક્સ ना हजी कई डेजर्ट आई जाए तो सारू मेन कोर्स तो आई गये हम कई डेजर्ट आई जाए तो सारू टाइप एम इन द चेट बॉक्स थैंक यू भाई थैंक यू संजय भाई थैंक यू सतीश भाई यस yes. सुरेश भाई थैंक यू वेरी मच टाइप एम इन द चेट बॉक्स थैंक यू बरेन्द्र जी टाइप एम इन द चेट बॉक्स हम जो हूँ कहवा जाइ इट्स नेक्स्ट लेवल थिंग

કમ્યુનિટી એક્સેસ ફ્રી મારી સાથે એક વર્ષ કોચિંગ ફ્રી આપીશ બોનસીસ બી આમાં એડ ઓન કર્યા છે કયા બોનસીસ છે તો તમને હું રેસીપીઝ આપીશ એ ટુ ઝેડ કે જેથી તમે તમારી બર્થડે પાર્ટી ઘરમાં ફેસ્ટિવલ હોય કે એનિવર્સરી હોય એમાં પણ મીઠી વસ્તુ સ્વીટ વસ્તુ કઈ રીતના બનાવશો જેથી તમારું સુગર નહીં વધે અને લાઈફને ફૂલી એન્જોય કરી શકશો એવી રેસીપીઝ તમને હું આપીશ વેલ્યુઝ નીચે લખેલી છે તમે જાતે જ તમારું લંચ ડિનર ડિઝાઇન કરી શકશો એવો હું તમને ફોર્મ્યુલા આપી દઈશ એ કાલે ઉઠીને અમે તો છીએ જ વર્ષ સુધી તમારી સાથે પણ કાલે ઉઠીને તમારે કોઈની જરૂર ના પડે યુ બિંગ અ યોર સેલ્ફ તમે જાતે જ તમારા ડોક્ટર ન્યુટ્રિશનિસ્ટ બની જશો કે મારે ક્યાંય બહાર ગયો એક્સ વાય ઝેડ તો કઈ વસ્તુ કેટલી માત્રામાં લેવી એનો હું સિક્રેટ ફોર્મ્યુલા તમને આપીશ ની વેલ્યુ નીચે લખેલી છે સ્લીપ ઇમ્પ્રુવમેન્ટ એક્શન પ્લાન હું આપીશ બિકોઝ સ્લીપ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મોટા ભાગના લોકોની અત્યારે સ્લીપ કોમ્પ્રોમાઇઝ થઈ ગઈ છે તો એને કઈ રીતના આપણે સુધારી શકાય એનો એક ફોર્મ્યુલા સિક્રેટ ફોર્મ્યુલા આપીશ જે નાઇન્ટી ફાઈવ પર્સન્ટ લોકોને ખબર જ નથી કદાચ યુટ્યુબ પર પણ નહીં હોય અને એઝ યુ નો કે આપણી સ્લીપ ઇમ્પ્રુવ થાય ડીપ સ્લીપ પર જો આપણી ઇમ્પ્રુવ થશે તો આપણું મેટાબોલિઝમ જબરજસ્ત લેવલે સારું થશે શરીરમાં એનર્જી આવશે વર્ક એફિશિયન્સી પણ બહુ જ સારી વધી જશે તમારા માટે તમે જાતે કસ્ટમાઇઝ ડાયટ ચાર્ટ તમારો બનાવી શકશો એનો એક રેડીમેડ હું લિંક આપીશ કે તમે નોર્થ ઇન્ડિયા વેસ્ટ ઇન્ડિયા સાઉથ ઇન્ડિયા ગમે ત્યાં છો આટલી કેલરીનો મારે લેવો છે ડાયટ લેંગ્વેજ વાઇઝ તમે તમારું કસ્ટમાઇઝ ડાયટ ડિઝાઇન કરી શકશો એ રીતની એક હું તમને એપ્લિકેશન આપીશ જેની વેલ્યુ છે એટ થાઉઝન્ડ ઘરમાં બધા જ યુઝ કરી શકશે મેલ ફિમેલ બચ્ચા મોટા બધા તમારો સ્માર્ટ ગોલ સેટ કરાવીશું અમે ગોલની સ્માર્ટ ગોલ સ્પેસિફિક રિયલિસ્ટિક ટાઈમ બાઉન્ડ જેથી તમારી જર્ની સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતના લઈ જવી કયા ગોલ પર કેટલું કામ કર્યું બધું ક્લિયર તમારે આ પિક્ચર થશે આમાં જેની વેલ્યુ થાય છે બોનસીસની ફોર્ટી થાઉઝન્ડ એ પણ હું અત્યારે તમને ફ્રી આપવા જઈ રહ્યો છું પણ આજના દિવસ પૂરતું તો કઈ કઈ વસ્તુ છે મેઇન વસ્તુ જે છે સૌથી મેઇન વર્કશોપ ચેલેન્જ ની વેલ્યુ છે સિક્સટી થાઉઝન્ડ વીકલી કોચિંગ અને કોમ્યુનિટી વન ઇયર સુધી એક્સેસ સેવન્ટી થાઉઝન્ડ વેલ્યુ બોનસીસની ફોર્ટી થાઉઝન્ડ જેની મળીને ટોટલ વેલ્યુ થાય છે એક લાખ સિત્તેર હજાર રૂપિયા આ વેલ્યુ છે આ પ્રાઇઝ નથી આટલી વેલ્યુ તમારી લાઈફમાં આ વસ્તુ પ્રોવાઈડ કરશે કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે કે ઇઝ રિયલ રિયલી વેલ્યુએબલ થિંગ જો એક વર્ષ સુધી આપણને આટલો સપોર્ટ મળે દોઢ કલાકમાં જો આપણને આટલું નોલેજ મળ્યું છે જો આપણે વર્કશોપ કરીશું ત્રણ નાઇન્ટી ડેઝ ચેલેન્જ લઈશું વીકલી કોચિંગ લઈશું એક વર્ષ સુધી કમ્યુનિટીનો પાર્ટ બનીશું બોનસીસ મળશે તો ખરેખર આટલી વેલ્યુ વેલ્યુએબલ વસ્તુ છે તમે એગ્રી થતા હોય તો ટાઈપ એ ઇન ધ ચેટ બોક્સ બીકોઝ આજે હું તમને એવી પ્રાઇઝ આપવાનો છું કે જે તમે ના નહીં પાડી શકો પણ તમને જો ખરેખર લાગી રહ્યું છે કે ના આટલી વેલ્યુએબલ વસ્તુ છે થેન્ક યુ સતીશજી થેન્ક યુ તમારા માટે ફક્ત અને ફક્ત ચૌદ હજાર નવસો નવ્વાણું માં ફક્ત અને ફક્ત ઓનલી એન્ડ ઓનલી બધી જ વસ્તુ ગૂગલ ઉપર ટુ એટી સિક્સ રેટિંગ છે ઓલ આર ફાઈવ સ્ટાર એક પણ ફોર પોઈન્ટ નાઇન રેટિંગ પણ નથી આપણો બિકોઝ અમે લોકોએ જે વેલ્યુ બિકોઝ વી પ્રોવાઈડ ઇન બિલીવ ઇન પ્રોવાઇડિંગ વેલ્યુઝ અને વી બિલીવ ઇન પ્રોવાઈડિંગ રિઝલ્ટ અમે જે કહીએ છીએ એના કરતાં પણ વધારે જ આપીએ છીએ જે બી અમારી કોમ્યુનિટી છે એમાં કિશોરસિંહ ચુડાસમા જનરલ મેનેજર ઓએનજીસીમાં રિટાયર્ડ વન મંથની અંદર ત્રણ કિલો ફેટ લોસ ત્રણ મહિનાની અંદર સુગર કન્ટ્રોલ અમેઝિંગ બધા પેરામીટર્સ ઉપર રિઝલ્ટ લીધા કારણ કે આખી સિસ્ટમ જે મેં બનાવી છે ફેલ પ્રૂફ સિસ્ટમ છે તમે ફેલ ત્યારે જ થશો જ્યારે તમે એને ક્વિટ કરશો તમે જ્યારે વીકલી સેશનમાં નહીં આવો અમારી જોડે ટચમાં નહીં રહો વોટ્સએપથી કે કોલથી તો જ તમે ફેલ થશો એ રીતની આખી સ્ટેપ બાય સ્ટેપ મેં પ્રોસેસ બનાવી છે નો બડી અને ઓલ હેવ ટેકન અમેઝિંગ રિઝલ્ટ ચૌદ હજાર નવસો નવ્વાણું પણ નહીં બીકોઝ મેં તમને કીધું કે મારું એક મિશન છે કે અમે સોસાયટીમાં તમારા જેવા લોકોની એક રોલ મોડલની એક આર્મી ક્રિએટ કરવા માંગે છે એટલા માટે અને બિકોઝ આઈ બિલીવ ઇન ધીઝ વેલ્યુઝ તમે પણ ક્યાંક ને ક્યાંક આ થી રિલેટ કરો છો કે આપણે હેલ્થને પ્રાયોરિટી આપીએ છીએ આપણે ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવા માંગીએ છીએ ઇમોશનલ ફ્રીડમ અને ગ્રોથ માઇન્ડસેટના છીએ એટલે જ ક્યાંક ને ક્યાંક આપણે આજે ભેગા થયા છીએ અને જેમ મેં કીધું કે અમારું મિશન મોટું છે કે એક લાખ લોકોની લાઇફમાં અમે ટ્રાન્સફોર્મેશન લાવવા ઈચ્છીએ છીએ તો રેડી છો બીકોઝ આજે હું તમને એવી પ્રાઇસ આપીશ એક લાખ સિત્તેર હજારની વેલ્યુ છે ચૌદ હજાર નવસો નવ્વાણું પણ નહીં આજના દિવસ પૂરતું તમને હું આ ત્રણેય વસ્તુ ખાલી અને ખાલી નવ હજાર નવસો નવ્વાણુંમાં આપીશ આજના દિવસ પૂરતું આજે રાતે બાર વાગ્યા પહેલા હાઉ મેની ઓફ યુ ફીલ કે નહીં ધીઝ ઇઝ અ લાઈફ ચેન્જિંગ ઓફર કદાચ આટલું તો આપણે બે ત્રણ મહિનાના ખાવા પીવાનો હોટેલનો ખર્ચો થઈ જતો હશે અને કમ્પેર જ્યારે આપણે આટલું અમાઉન્ટ ઇન્વેસ્ટ કરીને આપણા હેલ્થને બેટર કરવા માટે કરીએ છીએ તો આપણા બીજા એક્સ્ટ્રા એક્સપેન્સીસ બી બચશે લાઈફ ઓલ હજી આટલાથી નહી બીકોઝ જેમ મેં કીધું કે મારું મેં જે વસ્તુ ફીલ કરી બિંગ અ ડોક્ટર જે વસ્તુનો હું સફર થયો મારું ફેમિલી ટેન્શનમાં હતું કે એલોપેથી ડૉક્ટર છે આને શું અમારે કે જે યંગર જનરેશનમાં બી આ બધા પ્રોબ્લેમ આવી રહ્યા છે તો બિંગ અ પાર્ટ ઓફ કોમ્યુનિટી આ કોમ્યુનિટીના હિસ્સા બનવા માટે હું તમને એક એવી પ્રાઇસ મંડ આપીશ કે જે તમે ના નહીં જ પાડી શકો બિકોઝ જેમ મેં કીધું કે હું નથી તો કે મેં જે પેઇન પ્રોબ્લેમ લીધા એ તમે લો કે તમારી આવનારી જનરેશન એ વસ્તુ સફર કરવી પડે એઝ અવર અમારું મિશન મોટું છે એટલે ફક્ત પંદર મિનિટ માટે નવ હજાર નવસો નવ્વાણું છે પણ યુ ઓલ ટેકર તમે ઓલમોસ્ટ દોઢ કલાક થઈ ગયો છે મારી સાથે અહીંયા અવેલેબલ છો ઓલમોસ્ટ આપણી સાથે ઘણા બધા લોકો છે અત્યારે તો તમારા લોકો માટે જેમ કે અશોકભાઈ અસનાની બરેન્દ્રજી બિપિનભાઈ ગિરીશભાઈ નેહાજી રોનક શાહ સંજયજી કુમારજી મહેશ શેઠજી સુનિલ શર્મા સુરેશ પરમાર વિરલ કડેચાજી લોટ ઓફ પીપલ આર હિયર ફક્ત અને ફક્ત નેક્સ્ટ ફિફ્ટીન મિનિટ એટલે ઓલમોસ્ટ છ પચીસ સુધી આપણે ચાર હજાર નવસો નવ્વાણુંમાં ઓપન રાખું છું જો તમે ખરેખર સિરિયસને કમિટેડ છો તો ચાર હજાર નવસો નવ્વાણુંમાં જ અત્યારે નેક્સ્ટ ફિફ્ટીન મિનિટ અને આ નોમિનલ પ્રાઇઝ રાખવાનો પણ પર્પઝ એ જ છે કે ફ્રીની કોઈ વેલ્યુ નથી હોતી આપણે કોઈ મેરેજ ફંક્શનમાં જઈએ અને કોઈ ફાઇવ સ્ટાર હોટલમાં જઈએ મેરેજ ફંક્શનમાં ફ્રીમાં આપણને મળતું હોય તો ત્યાં તમે જુઓ કેટલું વેસ્ટેજ જાય છે ફાઇવ સ્ટાર હોટલમાં વેન વી ગો આપણે જ્યારે પે કરીએ છીએ ત્યારે આપણે મેક શ્યોર કરીએ કે કંઈ વેસ્ટ ના જાય દેટ્સ વાય આઈ હેવ ટુ કીપ અ નોમિનલ અમાઉન્ટ બટ દિટ ઇઝ ઓનલી ફોર ફિફ્ટીન મિનિટ પંદર મિનિટ પછી નવ નવ હજાર નવસો નવ્વાણું કારણ કે મારી વેબસાઇટ જ્યારે ગમે ત્યારે મારો તમે કોન્ટેક કરશો તો ધ ઓરિજિનલ પ્રાઇસ ઇઝ નવ હજાર નવસો નવ્વાણું બટ ફોર ફિફ્ટીન મિનિટ આઈ કેન ઓફર ધીઝ યુ બટ જે એક્શન ટેકર સિરિયસ કમિટેડ હોય એ લોકો જ એક્શન લેજો આઈ વોન્ટ કે જે ખરેખર સિરિયસ ને એક્શન ટેકર છે એ લોકો જ એક્શન લેજો આ ક્યુઆર કોડ છે આ ગૂગલ પે નંબર છે જો તમને લાગતું હોય ખરેખર તમે ચેન્જ લાવવા ઈચ્છો છો તમારી લાઈફમાં તો આ ક્યુઆર કોડ છે મીનાક્ષી અગ્રવાલ ત્રણ મહિનાની અંદર દસ કિલો વેઇટ લોસ નાઇનમાંથી સિક્સ પોઈન્ટ એટ સુગર બધા પેરામીટર્સ ઇમ્પ્રુવ થયા પોતે ડોક્ટર છે સર્જન છે અમારી સાથે જોડાયા પછી એમની વર્ક એફિશિયન્સી સ્લીપ પેટર્ન બધું ઇમ્પ્રુવ થયું પંદર મિનિટ માટે જો તમે એક્શન લેતા હોવ નેક્સ્ટ આપણી પાસે આવી ટ્વેલ્વ મિનિટ ટ્વેલ્વ થર્ટીન મિનિટ જેવું છે આપણી પાસે તો તમારી માટે એક સ્પેશિયલી ડિઝાઇન

આપણી પાસે ટ્વેલ્વ મિનિટ છે જે લોકોને લાગતું હોય કે અમારી કમ્યુનિટીના પાર્ટ બનીને એ લોકો પણ આવા ટ્રાન્સફોર્મેશન લાવવા ઈચ્છે છે તો એ લોકો ક્યુઆર કોડ સ્કેન કરે અથવા ગૂગલ પે નંબર ઉપર આ અમાઉન્ટ પે કરી શકે છે મીન આપણે જોઈએ કે કેવા અમેઝિંગ ટ્રાન્સફોર્મેશન લોકોએ લીધા છે ક્વેશ્ચન આન્સર્સ આપણે છેલ્લે લઈશું અને તમારા માટે એક સરપ્રાઇઝ પણ છે વિદિન ટેન મિનિટ્સ આપણે કમ્પ્લીટ કરીશું હવે हेल्थ कॉन्शियस है हमारे प्रोग्राम में करीबन साढ़े तीन चार महीने से जुड़े हैं तो तिवारी साहब क्या चेंजेस पाए आपने आपके अंदर प्रोग्राम में जुड़ने के बाद एक्चुअली आपका प्रोग्राम ज्वाइन करने के बाद में जो मैं कभी सोच नहीं रहा था वो रिजल्ट मुझे मिला क्योंकि मेरा एच पी ए सी सेवन के ऊपर ही रहता था सेवन पॉइंट टू सेवन पॉइंट थ्री और मैं दस साल से ट्राई कर रहा था कि डाउन जाए लेकिन आपसे ज्वाइन करने के बाद मेरा फर्स्ट टाइम सिक्स पॉइंट नाइन हो गया मेरा इंसुलिन भी कम हो गया और हम बहुत अभी हेल्दी एनर्जेटिक फील कर रहे हैं जी आपकी टीम કેટલાક લોકોના આવા પ્રશ્નો હોય કે હજી આપણે ડાયાબિટીસ રિવર્સ કરી શકીએ કે નહીં તો મેં તમને ક્લિનિકલ સ્ટડીઝ બી બતાવી એક્ઝામ્પલ પણ ઘણા આપ્યા છે શું આપણે ખાલી ડાયટ અને એક્સરસાઇઝ ફોલો કરીને આપણું ડાયાબિટીસ રિવર્સ કરી શકીએ તો ના બધા પિલર્સ ઉપર સ્ટેપ બાય સ્ટેપ ફોકસ કરવા જોઈએ ખાલી સારું ખોરાક ખાઈને એક્સરસાઇઝ કરીને ડાયાબિટીસ રિવર્સ ના થાય સારું ડાયટ અને ખોરાક અને એક્સરસાઇઝ એ પણ સ્ટેપ બાય સ્ટેપ કરવાનું છે પણ એ સાથે તમારું સ્ટ્રેસ છે સ્લીપ છે ઇમોશન બિલીફ પેટર્ન વાય એ બધા ઉપર કામ કરવું જરૂરી છે ઘણા લોકોનો પ્રશ્ન હોય કે મારી પાસે ટાઈમ નથી કોઈ એક્સ્ટ્રા ટાઈમ આપવાની જરૂર નથી અઠવાડિયે એકથી દોઢ કલાક મેક્સિમમ વોટ્સએપ કોલથી આપણે ચોક્કસ સંપર્કમાં રહીશું બીજો એક પ્રશ્ન હોય કે શું મારે બધી દવા બંધ કરવાની છે તો ના હું તમને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ કરીશ બીંગ એન એલોપથી મારી ચૌદ વર્ષથી વધારેની પ્રેક્ટિસ છે અને ઘણા બધા આપણી કમ્યુનિટીના પાર્ટ છે મેં ધીરે ધીરે એમની દવા બંધ કરાવી છે મારે જોવું પડે કે તમારી લાઈફસ્ટાઈલ કેટલી કયા ગેયરમાં ચાલી રહી છે એ પ્રમાણે હું દવા બંધ કરતું જઈશ ઘણા લોકો કહે કે મેં તો ઘણી બધી વસ્તુ ટ્રાય કરી છે પણ મને મારા માટે કામ નથી કરતી તો એનું પણ રીઝન મેં તમને કીધું કે ભાગના લોકો ખોટી સ્ટ્રેટેજી ખોટો સપોર્ટ ને ખોટું પ્રકારનું ગાઈડન્સમાં ડૂબે છે ખોટા સ્ટેપ્સ ફોલો કરે છે ત્યારે આ જે મેં સ્ટેપ્સ બધા ડિઝાઇન કર્યા છે સાયન્ટિફિકલી પ્રૂવન છે એટલે આપણે સ્ટેપ બાય સ્ટેપ જઈશું બીજી વસ્તુ કોઈ શોર્ટકટ અગર માનીને તમે આવતા હોય તો અત્યારે જ હું ના પાડું છું કે એનરોલ ના થતા કારણ કે ઘણા આવા ક્લેમ કરતા હોય છે કે હું એક મહિનામાં તમારું ડાયાબિટીસ રિવર્સ કરી દઈશ તો હું એ બધા રેકમેન્ડ નથી કરતો એક મહિનામાં હું પણ તમારું કરી શકું જો હું તમને રોજે રોજ કહું કે આ ખાવાનું આ પીવાનું પણ મને ખબર જ કે 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 મિસ્ટર શું શું એમની એમની સ્લીપ પેટર્ન સ્ટ્રેસ કેટલું છે એમના ઉપર એમની વર્ક પેટર્ન શું છે એમનું બિલીફ પેટર્ન શું છે એમના ફિયર્સ કયા છે જો એ જોયા જાણ્યા વગર હું સીધું તમને ડાયટ ફોલો કરાવ તો કદાચ તમે મહિનામાં કરી પણ લેશો પણ પછી તમારો હાથ જલનાર કોણ છે તમારો હાથ પકડનાર કોણ છે મારો પૂરેપૂરો ફેકસ ફોકસ કે તમારી હેબિટ હું ચેન્જ કરું બિલીફ પેટર્ન વાય ઉપર કામ કરું અને પછી ધીરે ધીરે ડાયટ ફિટનેસ ફોલો કરાવું કે કાલે ઉઠીને તમારે કોઈ જરૂર ના પડે એન્ડ ધીસ ઇઝ વન ટાઈમ ઇન્વેસ્ટમેન્ટ જેમ મેં કીધું નોમિનલ અમાઉન્ટ અમે એટલે જ રાખ્યું છે કે વી બિલીવ અમારું એક મિશન છે કે વધારે વધારે લોકો જોડાઈને એક આર્મી અમે ક્રિએટ કરીએ સમાજમાં જેથી એટલીસ્ટ તમે તમારા છોકરાઓ માટે ગ્રાન્ડ ચિલ્ડ્રન માટે પણ રોલ મોડલ બની શકો

और साहब की दवाई जब से चालू किया तो मैं उनका शुक्रिया अदा करूँ आज मेरा नॉर्मल हो गया है डायबिटीज़ जो फास्टिंग में भी है और आप टू शुगर हाँ दोनों है मेरा अभी बराबर हो गया तो मैं साहब का जितना शुक्रिया अदा करूँ उनका कम है वो बहुत ही लन्ड है इनकी तारीफ के लिए मेरे पास कोई वर्ल्ड नहीं है और बहुत बहुत शुक्रिया साहब और आपकी दवाई से मेरे को बहुत ही इफेक्ट हो गया और अच्छा हो गया और आपने जो बोला था परहेजी पांडे घर નવસો નવ્વાણું જો ખરેખર તમે સિરિયસ હો તો તમે આ ક્યુ કોડ અથવા નંબર ઉપર પે કરી શકો

इन्हों, इन्होंने जितने भी क्लास अटेंड करवाए हमसे हमने अटेंड किए उसमें हमको का, काफ़ी सारी नॉलेज मिली और वो नॉलेज के थ्रू आज मेरे को ना डायबिटीज़ है और ना मेरा बीपी है और सब सबसे कम में कम दवाई मैं यूज़ करता हूँ और इन्हीं की बदौलत मैं आज की तारीख में 68 की उम्र में एकदम फिट और अच्छा महसूस करता हूँ मैं इनका बहुत बहुत शुक्रगुजार हूँ साहब के नॉलेज काफी है और उनकी नॉलेज मुझे बहुत काम आ रही है और आप लोगों को भी ये भविष्य में हो सकता है कि आप इनका ध्यान से सुनिए करिए और उसका पालन करोगे तो बहुत का, काफी कुछ फायदा मिलेगा धन्यवाद थैंक यू थैंक यू सोहन जी बहुत अच्छा लगा हमारे साथ ऐसी बहुत बड़ी स्टोरी हमारी पास ही है આપણી પાસે પાંચ મિનિટ બાકી છે ધોઝ ઇન્ટરેસ્ટેડ હું હું આ ખાલી મિનિટ માટે જ જ ઓફર કરીશ એવું ઈચ્છું છું કે જે ખરેખર એ લોકો એનરોલ થાય અધરવાઇઝ આઈ ડોન્ટ રેકમેન્ડ ઇટ ઓલ્સો કે જે મતલબ જસ્ટ સિરિયસને કમિટેડ ના હોય તો મહેરબાની કરીને એનરોલ ના થતા પણ પાંચ મિનિટ માટે જો તમે ખરેખર એક્શન ટેકર હોય તો બીકોઝ ધીસ ઇઝ વેરી નોમિનલ પ્રાઇઝ આઈ કેન નોટ મેક્સિમમ આઈ હેવ आप प्राइस पॉइंट गोयल जो हमारे प्रोग्राम में लाया दो महीने से जुड़े हैं तो नैना जी क्या चेंजेस पाया आपने आपके अंदर प्रोग्राम में एनरोल होकर मैंने इस प्रोग्राम ज्वाइन किया है दो महीने से तो मैंने गुंजित सर और भावना मैम के आ, हाथ के नीचे ये प्रोग्राम स्टार्ट किया है उससे मुझे बहुत इम्प्रूवमेंट मिला है मेरा वेट भी 85.7 था जब मैंने स्टार्ट किया था तो आज मेरा वेट एट है और मैं अपने आप चल भी नहीं सकती थी तो मैं दो तीन राउंड चल भी सकती हूँ मेरा में पूरी एनर्जी आ गई है मैं अपना खुद का काम खुद कर सकती हूँ और मुझे बिल्कुल अच्छा एकदम फ्रेश फील हो रहा है और मेरा माइंड माइंडसेट भी हो गया है मैं उसके हिसाब से सब कर रही हूँ जो वो मुझे गाइड कर रहे हैं वो सब मैं कर रही हूँ थैंक यू थैंक ये नैना को ये लास्ट जसप्रीत जी जो मैंने मैं तुमने गिदहेलू के आज स्टोरी सांभरवा जैसी बधाई बहुत अमेजिंग है आपरी पास है खाली 3 मिनट छे जो इंटरेस्टेड हो तो आप प्राइस उपर, तो प्राइस अदरवाइज ओरिजिनल लास्ट है। आ, मेरे जी आ, मेरे रेगुलर पेशेंट लंबे टाइम से और हमारे डायबिटीज रिवर्सल के प्रोग्राम भी रेगुलर करते हैं। तो जी, क्या अपने अंदर आपने और क्या अपने हेल्थ में क्या और लेकिन जब से मैंने आपका लेक्चर सुना तब से मेरे मुझे पता चला कि क्या क्या, क्या चेंज करना चाहिए मेरी लाइफ में तो उस हिसाब से मैंने सबसे पहले टेंशन लेना कम कर दिया बहुत बढ़िया और नींद है वो ऑलमोस्ट मैं छः से आठ घंटे के बीच में रेगुलर ले रहा हूँ और डाइट में शुगर बिल्कुल बंद कर दिया मैंने और आइसक्रीम है कोल्ड ड्रिंक है बिल्कुल बंद कर दिया है और सलाद पर ज़्यादा जोर लगाता हूँ ज़्यादा सलाद लेता हूँ तो अभी मुझे उससे काफी फर्क पड़ा है और मुझे खुद को फील हो रहा है कि अभी मेरे लास्ट दो-तीन रिपोर्ट ठीक आए हैं तो मैं अभी आपसे नेक्स्ट टाइम बात करके जितना हो सके कर सकते हैं आप रिपोर्ट शेयर कर सकते हो कितना वन से था उसमें पहले कितना था और अभी कितना था कुछ आइडिया है आपको पहले एट प्लस रहता था 8 प्लस एचबी1सी अभी कितना अभी 6.5 से 7 के बीच में है

और मई में, में मुझे कोरोना हुआ कोरोना भी उस टाइम में मुझे काफी लंबा चला पंद्रह दिन हॉस्पिटल में रहा बाद में तीन महीने घर पे मैंने ऑक्सीजन लिया था तो बहुत ही ज्यादा वीकनेस हो गई थी और मैं सोचा था तो मेरी लाइफ खत्म हो गई लेकिन उसके बाद एक फिजियोथेरापी के थोड़ी बहुत हेल्प लेके मैंने धीरे 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 अपने आप को बहुत इंप्रूव किया और अभी मैं डेली वॉकिंग भी करता कर सकता हूँ मॉर्निंग में एक घंटा इवनिंग में भी एक घंटा तक

और तो काफ़ी अच्छा हेल्थ में उन्होंने ट्रांसफॉर्मेशन पाया है तो आप कुछ शेयर करना चाहेंगे उपेंद्र जी बस यही है लास्ट वन एंड हाफ ईयर से अबाउट टू इयर्स दो साल से साहब का जी जो भी गाइडलाइन है इंस्ट्रक्शन है जैसे बोलते हैं फॉलो किया मेरा जो वन सिक्सटी करीब फास्टिंग रहता था नाउ दिस इज विद इन हंड्रेड एंड कंटिन्यूस हंड्रेड मोनिटर भी करता हूँ चेकिंग भी कराता हूँ और मुझे तो बहुत फायदा हुआ और सारे दवा ख़त्म हो गए

જેમ મેં કીધું બીજા બધા પ્રોગ્રામમાં ત્રણ મહિના માટે તમારું કંટ્રોલ આવશે પણ પાછળથી જ્યાં હતા ત્યાં જ આવી જશો જયારે મારી સિસ્ટમ સાયન્ટિફિકલી એવી રીતના મેં ડિઝાઇન કરી છે કે તમને પાછળ ઉઠીને કોઈની બી જરૂર નહીં પડે કોઈની ડિપેન્ડ નહીં રહેવું પડે તમારા માટે તમારે કોઈની ઉપર લાસ્ટ વન મિનિટ છે આપણે અને થેન્ક યુ વેરી મચ આ હું ક્યુઆર કોડ ઓપન રાખીશ ઇનકેસ હજી વન મિનિટની અંદર કોઈને ઈચ્છા હોય એનરોલ થવાની તો આ પ્રાઇસ પોઈન્ટ ઉપર ઉપર રાખી શકીશ હવે આપણે ક્વેશ્ચન આન્સર્સ લઈશું તમે લોકો ચેટ ચેટબોક્સમાં લાસ્ટમાં તમારા લોકો માટે એક સરપ્રાઇઝ પણ છે અમેઝિંગ સરપ્રાઇઝ છે જેની વેલ્યુ સિક્સ થાઉઝન્ડ રૂપીસ છે ઇટ બિકોઝ જેમ મેં કીધું કે અમે લોકો વેલ્યુઝ પ્રોવાઈડ કરવામાં માનીએ છીએ કે તમે લોકો આજે દોઢ બે કલાક ટાઈમ કાઢ્યો અમારા માટે એ બદલ સૌનો થેન્ક યુ વેરી મચ આપણે ક્વેશ્ચન આન્સર્સ લઈશું ચેટ બોક્સમાં તમે મેન્શન કરી શકો ચેટ બોક્સમાં લખો તમારો કોઈ પણ પ્રશ્ન હોય ચેટ બોક્સમાં લખો કોઈ પણ પ્રશ્ન હોય તમારો કારણ કે હું એવું નથી ઈચ્છતો કે તમે કોઈ પણ ડિસિઝન કન્ફ્યુઝનમાં રહીને રહો આઈ આઈ ઓલવેઝ વિથ યુ કે તમે કોન્ફિડન્ટલી કોઈ પણ ડિસિઝન લો તો તમારો કોઈ પણ પ્રશ્ન હોય આ પ્રોગ્રામને લગતા કે ડાયાબિટીસ રિવર્ઝનને લગતા તો તમે પૂછી શકો છો ચેટ ચેટબોક્સની છેલ્લે હું એટલું જ કહીશ બે એક સરસ એક્ઝામ્પલ આપીને હું ક્લોઝ કરીશ કે સ્ટીવ જોબ જે એપલ કંપનીના સી ઈઓ છે એમનું એક સ્ટેટમેન્ટ હતું કે તમે ગાડી ચલાવવા માટે ડ્રાઈવરને રાખી શકશો પણ તમારા શરીરમાં કોઈ પ્રોબ્લેમ થશે હાર્ટમાં સ્ટેન્ડ નખાવો પડશે કે ડાયાલિસિસ કરાવવું પડ્યું તો તમે કોઈને એક લાખ રૂપિયા આપીને પણ એ નહીં તમે કરી શકો તમે કોઈને એક લાખ રૂપિયા આપીને બી નહીં કહી શકો કે મારી જગ્યાએ તું સ્ટેન્ડ નખાઈ લે કે ભાઈ તું ડાયાલિસિસ કરાવી લે બીજું સરસ એક્ઝામ્પલ રાકેશ ઝુંઝુનવાલા એકવીસ હજાર કરોડ નો એમનો પોર્ટફોલિયો હતો જ્યારે ડેથ થયું જે ઇન્ડિયન સ્ટોક માર્કેટના બિગ બુલ કહેવાય છે એમનું એક સ્ટેટમેન્ટ હતું કે મારું સૌથી ખરાબ ઇન્વેસ્ટમેન્ટ આજ સુધીનું મારી હેલ્થ ઉપર હતું સમાજના બે દિગ્ગજ વ્યક્તિ જેને પૈસાની કોઈ કમી નથી એના આ રીતના સ્ટેટમેન્ટ આવે છે તો આવનારા ટાઈમમાં આપણે એટલું તો સમજી શકીએ કે હેલ્થ જ લક્ઝરી બનવાની છે કેટલા લોકો આ વાત જોડે એગ્રી થાય છે ટાઈપ એચ ઇન ધ ચેટ બોક્સ આપણે ક્વેશ્ચન આન્સર લઈએ છે પણ કેટલા લોકો એવું માને છે કે જો આવનારા ટાઈમમાં જેની જોડે પૈસા હોય એની વેલ્યુ લોકોની વેલ્યુ નહીં પણ જેની હેલ્થ સારી હશે એ લોકોની વેલ્યુ વધારે હશે તો તમે માનતા હોવ હેલ્થ જ લક્ઝરી બનવાની છે ભવિષ્યમાં તો ટાઈપ એચ એલ ઇન ધ ચેટ બોક્સ થેન્ક યુ સુરેશભાઈ થેન્ક યુ વેરી મચ આપણા પ્રોગ્રામમાં ઓલમોસ્ટ એક સીટ બાકી છે હજી અને સતીષભાઈ એનરોલ થઈ ગયા છે સુરેશભાઈ એનરોલ થઈ ગયા છે અને આઈ થિંક ઓર એક ત્રણ લોકો એનરોલ થયા છે એક જ સીટ બાકી છે બીકોઝ અમે લોકો લિમિટેડ લોકોને જ લઈએ છે જે ખરેખર સિરિયસ કમિટેડ હોય તો ટોટલ ત્રણ લોકો એનરોલ બતાવે છે મને અહીંયા એક સીટ આપણે હજી ઓપન રાખી શકીએ ફોર નેક્સ્ટ વન મિનિટ અને ક્વેશ્ચન્સમાં રોનકભાઈનું છે ટાઈપ વન ડાયાબિટીસ માટે આ ફોર્મ્યુલા કન્ફર્મ છે ટાઈપ વન ની કોઈ ગેરંટી નથી આપતા આપણે બીકોઝ આઈ એમ એલોપેથી ડોક્ટર હું સાયન્ટિફિકલી એથિકલ વસ્તુમાં માનું છું એટલે પણ ડેફિનેટલી તમારા ઇન્સ્યુલિનના ડોઝેસ ઘટશે પણ ટાઇપ વન ડાયાબિટીસમાં રિવર્સલની કોઈ ગેરંટી નથી હા અમારા પ્રોગ્રામમાં છેલ્લા બે ત્રણ મહિનામાં બે જણા એનરોલ થયા છે એમને બહુ સરસ રિઝલ્ટ અમે લીધા છે ટાઈપ વન ડાયાબિટીસમાં પણ જો તમે એવી આશા રાખીને એનરોલ થવાના હો કે મારું ઇન્સ્યુલિન બંધ જ થઈ જશે તો હું સામેથી ના પાડું છું કે એમાં એનરોલ ના થતા પણ હું એટલી ગેરંટી આપીશ કે તમારા બધા પેરામીટર્સ ઉપર કામ કરીને તમારા ઇન્સ્યુલિનના ડોઝ સો ટકા રિડ્યુસ થશે તો જો તમે ખરેખર ટ્રાન્સફોર્મેશન લાવવા માંગતા હોય બધા પિલર ઉપર તમારી લાઈફની તો તમે એનરોલ થઈ શકો છો રોનકભાઈ બીકોઝ આ પ્રાઇસ પોઈન્ટ ઉપર હું યુઝ્યુઅલી એનરોલ નથી કરતો આફ્ટર વેબિનાર આફ્ટર વન મિનિટ અથવા તમારે કોઈ કન્ફ્યુઝન હોય તો હું એક નંબર આપું છું એના ઉપર તમે વાત કરી શકો છો અને बीजो प्रश्न छे नेहा मैडम नो के आई हैव क्वेश्चन मारे डायबिटीज एचबी 6.1 आया है पूरे दिन वेट गेन के लिए भी हम लोग करेंगे आपको गाइड करेंगे डोंट वरी सुरेश भाई एचबी 1C 6.7 आया पूरे दिन शुगर अब कंट्रोल में रहती है बट मॉर्निंग में ज्यादा होती है क्या डायबिटीज रिवर्स करने के बाद भी हमेशा डर के खाना पड़ेगा नहीं बिल्कुल नहीं बिल्कुल नहीं यही हमारा यूएसपी है प्रोग्राम मैम कि हम लोग कुछ भी स्ट्रिक्ट डाइट और वो नहीं करते हैं बिकॉज हम लोग धीरे धीरे आपको वो फॉलो करें मान लो कोई साउथ इंडियन पेशेंट है उनको हम बोले डोसा खाना बंद करना है तो उनके लिए वो पॉसिबल नहीं होगा नॉर्थ इंडियन पेशेंट को हम बोले पराठा खाना बंद करना है तो उनके लिए वो पॉसिबल नहीं होगा बिकॉज़ फूड जो है हमारे इमोशंस और कल्चर से जुड़ा हुआ है और हमारे बचपन से हम जो चीज़ खाते हैं राइस खाते आए चाय पीते आए वो बंद करने की जरूरत नहीं है अदरवाइज आपके इमोशंस नेगेटिव हो जाएंगे आपको लगेगा कि मेरे को ज़बरदस्ती ये सब खाना पड़ रहा है तो हम ये सारी चीजों का ख्याल रख के धीरे धीरे आपकी जर्नी को आपके गोल तक पहुंचाते हैं जैसे मैंने पूरा आपको समझाया मेरे वेबिनार में कैसे हम लोग स्टेप बाय स्टेप काम करते हैं बिकॉज कोई भी गोल को अचीव करने के लिए बड़े चेंजेस लाने की जरूरत नहीं होती है छोटी छोटी हैबिट्स के ऊपर काम करके विद इन थ्री टू सिक्स मंथ बहुत अच्छा रिजल्ट्स वेट लॉस भी आप कर पाओगे बिकॉज जब तक वेट आपका बढ़ा रहेगा तब तक भविष्य में बहुत ही खतरा है कि आपका प्री डायबिटीज से डायबिटीज में कन्वर्ट होने का तो वेट के ऊपर भी काम करना जरूरी है नेहा जी तो थैंक यू ऑल अभी भी हम थर्टी सेकंड से आप इसका स्क्रीनशॉट ले सकते हो अगर आपको अभी भी कुछ डाउट है तो बिल्कुल आप आई थिंक सुरेश जी एनरोल हो गए थैंक यू थैंक यू वेरी मच और वेरी मच टू ऑल आपकी सेहत हमेशा अच्छी और स्वास्थ्य अच्छा बना रहे आपके और आपकी फैमिली का ऐसी ही हमारी शुभकामनाएं ऐसे प्रोग्राम हम रेगुलरली करते हैं एवरी ट्यूसडे रात को नौ से साढ़े दस बजे और रात को शनिवार शाम को साढ़े चार से साढ़े छः आप अटेंड वापिस करिएगा कुछ भी कन्फ्यूजन है और अपनी लाइफ में और नेक्स्ट लेवल को ले जाना चाहते हो हेल्प को या अपने ये लिंक्स तो आपके रिलेटिव और फैमिली फ्रेंड्स को भी आप फॉरवर्ड कर सकते हैं तो थैंक यू नेहा जी हमारी सीट फुल हो गई है थैंक यू वेरी मच इन केस अभी भी किसी को डाउट है तो आप इसको स्क्रीनशॉट लेके ये नंबर पे कॉल कर सकते हैं मैं नंबर लिमिटेड पीपल वी बिलीव इन क्वालिटी वर्क और आपकी सेहत हमेशा अच्छी रहे अच्छी बनी रही ऐसी हमारी शुभकामनाएं थैंक यू वेरी मच ऑल फॉर ज्वाइनिंग आपके लिए एक गिफ्ट आपका बाकी है अभी भी हमारे साथ देखते हैं कौन कौन लोग जुड़े हैं आई हाईली अप्रिशिएट के लास्ट तक भी जो लोग जुड़े हैं अभी भी हमारे साथ बरेंद्र जी जुड़े हैं सतीश जी अशोक असनानी जी जुड़े हैं बिपिन जी नेहा मैडम रौनक शाह सुनील शर्मा जी सुरेश परमार जी और बहुत लोग अभी भी हमारे साथ जुड़े हैं तो थैंक यू वेरी मच मैं आप लोगों के लिए एक स्पेशल चीज अनाउंस करता हूँ इसमें जिसका वैल्यू ही सिक्स थाउजेंड रुपीज है ये लिंक मैं आपके साथ शेयर करता हूँ आप इसको कॉपी पेस्ट कर लीजिएगा पहले सबसे पहले कॉपी पेस्ट करिए मैं बताता हूँ इसके अंदर क्या है दो चीजें हैं इसके अंदर एक डाइट चार्ट है जो आप खुद डिजाइन कर सकते हो अपने हिसाब से लिंक आप ओपन करोगे तो ड्राइव में ओपन होगी उसके अंदर दो फोल्डर होगे फोल्डर में जाके आपको उसको लिंक को कॉपी करना है दूसरी चीज एक ई बुक है बुक में, में मेरी खुद की लिखी हुई पूरी स्ट्रेटेजी मैंने इसमें बताई है जो आप खुद पढ़ भी सकते हो उससे भी गाइडेंस ले सकते हो लाइव गाइडेंस स्ट्रेटेजी चाहिए मेरे साथ हर हफ्ते और ये वर्कशॉप जो अभी अट्ठाईस उन्तीस तीस इकतीस होने वाला है तो ये अभी भी आप इसका स्क्रीन लेके रजिस्टर करा सकते हो तो थैंक यू वेरी मच मैं अगेन आ, आ, ये शेयर करता हूं आपके साथ लिंक गिफ्ट की आप इसको कॉपी पेस्ट कर लीजिए और सभी लोगों का तहे दिल से धन्यवाद सब आभार के छल्ले सुधी एंड थैंक यू वेरी मच अब इच्छे के फेमिली सारू रहे वेबीनारे अम लोग कर વધારેમાં વધારે લોકો સુધી સ્પ્રેડ કરો એની લિંક અને મેસેજ વોટ્સએપ ગ્રુપમાં તમે ઓલરેડી છો ના હો તો હું તમને એની લિંક મોકલી આપું છું વોટ્સએપ ગ્રુપની એમાં પણ તમે જોડાઈ શકો આ વોટ્સએપ ગ્રુપમાં તમે તમારા ફેમિલી ફ્રેન્ડ્સને પણ જોડી શકો આ લિંક મોકલીને થેન્ક યુ વેરી મચ થેન્ક યુ વેરી મચ ઓલ થેન્ક યુ